નાંગલપુરમાં સ્વામિનારાયણ મંદિરમાં પંચાહા પારાયણ ચાલી રહ્યું છે. તો આજના શાસ્ત્રના વક્તાશ્રી છે ડૉક્ટર સ્વામી અક્ષર મુનિ સ્વામી. તો યજમાનનો ખૂબ આગ્રહ, એના માટે આજે એક દિવસ સ્વામી પધાર્યા છે. નારાયણપુરમાં ગઈકાલે પારાયણ પૂરી થઈ આજે અહીં પધાર્યા છે. તો આજે આપણે એમના મુખેથી શ્રીમદ ભાગવત શાસ્ત્રનું શ્રવણ કરીશું. તો બિરાજમાન થાવ અને કથાના યજમાનશ્રીઓ કાનજીભાઈ મનજી, એમના સુપુત્ર નારાયણભાઈ, તેમજ શાંતિલાલભાઈ, એમના દીકરા પુત્ર હેરી અને કાવ્ય, અને એમનો સારો એ પરિવાર પિંડોરિયા અહીં પધારશે અને શાસ્ત્રનું અને વ્યાસજીનું પૂજન કરશે. પધારો નારાયણભાઈ. ઓમ વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ. અવિકારાય શુદ્ધાય નિત્યાય પરમાત્મને સદૈકરૂપરૂપાય વિષ્ણવે પ્રભવિષ્ણવે. યસ્ય સ્મરણમાત્રેણ જન્મ સંસારબંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવિષ્ણવે. ઓમ પ્રાતસ્મરામિ ભવભીતિમહર્તિશાંત્યૈ નારાયણં ગરુડવાહનમંજનાભં ગ્રહવિભૂતવરવારણમુક્તિહેતું ચક્રયુધં તરુણવારિજપત્રનેત્રં પ્રાતર્નમામિ મનુષાવચસા ચ મૂર્ધ્ના પાદારવિંદયુગલં પરમસ્ય પુંસઃ નારાયણસ્ય નરકારણવતારકસ્య પારાયણ પ્રવર વિપ્રપરાયણસ્ય પ્રાતર્ભજામિ ભજતામ ભયંકરં તં પ્રાક સર્વજન્મકૃત પાપભયાપહત્યૈઃ યોગ્રાહવક્ત્રપતિદાંગ્રિગજેન્દ્રઘોર શોકપ્રણાશનકરો ધૃતશંખચક્ર. શ્લોકત્રયમિદં પુણ્યં પ્રાતરુત્થાય યઃ પઠેત લોકત્રયપતિસ્તસ્મૈ દદ્યાદાત્મપદં હરિઃ. ઓમ. અરે આવજો પિંડોરિયા પરિવાર, બહેનોની સભામાં પણ આરતી પ્રગટાવશે અને પિંડોરિયા પરિવારના તમામ બહેનો આરતીમાં જોડાશે. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ ભળવંત બહુ નામી પ્રભુ. જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ, વંદુ કર જોડી ચરણે શીષ ધર્યાથી, ચરણે શીષ ધર્યાથી દુઃખ ના ક્યા તોડી પ્રભુ. જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા નારાયણ નર વ્રાતા, નિજ ગુણ તનુ ધારી પ્રભુ, નિજ ગુણ તનુ ધારી પામર પતિ તયુ ધાર્યા, પામર પતિ તયુ ધાર્યા ગણિત નર નારી. જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લેલા કરતાય વિનાશી પ્રભુ, કરતાય વિનાશી હર
જગદીરથ ચરણે અડસઠ તીરથ ચરણે કોટિ ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે બાળ કર્મથી છૂટી બાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી આય વજ્ર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે ધીરી ઓમ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સજાનંદ દયાળુ પરવંદ બહુ નામી ઓમ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી ઓમ જય સદગુરુ જન્માંદાંગદાને સર્વાણી નિશ્ચંદો પ્રદક્ષિણાં પદે પદે હરિ મનસા સ્મરા
સ્મરામિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ગણેશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી વૃંદાવન વિહારીણે નમો નમઃ. ઓમ શ્રી વિઘ્ન વિનાયક કષ્ટભંજન દેવાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ.
પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણ શ્રીમાન સોયમ વિજયતે તરામ સોયમ વિજયતે તરા. આપણા સૌના ઇષ્ટદેવ પરમ કૃપાળુ અક્ષર બ્રહ્મધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ માંડવી મંદિરમાં વિરાજમાન ભગવાન શ્રી વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ, આપણા નાગલપર મંદિરમાં વિરાજી આપણને સૌને દર્શનનો સુખ આપતા ભગવત સ્વરૂપો, સભામાં બિરાજમાન પ્રાતસ્મરણીય બ્રહ્મનિષ્ઠ સૌ સંતો તેમજ આપ સૌ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, અક્ષર નિવાસી કાનજીભાઈની પુણ્ય સ્મૃતિમાં આપણે શ્રીમદ ભાગવતની કથાનું રસપાન કરી રહ્યા છીએ. હવે આજે તો છેલ્લો સત્ર છે ને, છેલ્લો ટાઈમ. અમે આમ માંડવીમાં ઓમ સારું એક જ ટાઈમ હોય, હવારે હવારે પાંચ ટાણામાં આખું ભાગવત પૂરું કરવું એ લગભગ અસંભવ વસ્તુ છે. ભગવાન વેદ વ્યાસજીએ ચતુશ્લોકી ભાગવતનો વિસ્તાર કરીને 18,000 શ્લોકની આ સંહિતાની રચના કરી. મહિનાઓ સુધી આપણે આની વ્યાખ્યાઓ કરીને છતાંય પણ આ ભાગવત શાસ્ત્રના પારને પામી શકીએ નહીં. ભગવાને એવી એવી અદ્ભુત બાલ લીલાઓ કરી છે. યુવાન અવસ્થામાં ભગવાને એવા પરાક્રમો કર્યા, મથુરા ગયા પછી દ્વારિકા ગયા ત્યાંય ભગવાને એવી લીલાઓ કરી કે આપણે ગાયા કરીએ સાંભળ્યા કરીએ તો મહિનાઓને મહિનાઓ સુધી એ કથા ચાલે. તેમ છતાંય આપણે કાનજીભાઈને નિમિત્ત બનાવી 5 દિવસ સુધી ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રો શ્રવણ કરવા માટે એકત્રિત થયા છીએ. છેલ્લા 4 દિવસથી તમે ભગવાન શ્રી કૃષ્ણના અનેક બાલચરિત્રોની કથા સાંભળી. ભગવાન આ ધરતી પર પધારે છે પોતાના ભક્તોનું રક્ષણ કરવા માટે, પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે. નંદ યશોદા અને ગોકુળની ગોપીઓને ભગવાનને લાડ લડાવવા હતા એટલા માટે ભગવાન સ્વયં એક પ્રાકૃત બાળકની જેમ એ ગોકુળની ગલીઓમાં લીલા કરે છે. કંસને આકાશવાણી દ્વારા ખબર પડી હતી કે દેવકીનો 8મો બાળક છે એ મારો કાળ છે, અને ત્યારથી લઈ અને કંસ દેવકીના 8માને શોધે છે અને એને મારવા માટે અસુર મોકલે છે. સૌથી પહેલી પૂતના મોકલી, ભગવાને એનો નાશ કર્યો. એના પછી સક્ટાસુર આવ્યો, ભગવાને એનો ઉદ્ધાર કર્યો. તૃણાવ્રત આવ્યો, એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. જેટલા જેટલા અસુરો ભગવાનને મારવા માટે આવ્યા પણ ભગવાન એવા દયાળુ છે કે જે મારવા આવે છે ને એને પણ ભગવાન તારી દે છે, ઉધારે છે. ભગવાને ગોકુળમાં લીલા કરી છે. ભગવાન જ્યારે 5 વર્ષ પૂરા કરી અને 6ઠા વર્ષમાં પ્રવેશ કરે છે એ સમય નંદ વગેરે ગોવાળો ગોકુળનો ત્યાગ કરી
અને વૃંદાવનમાં આવી અને રહેવા લાગ્યા છે. ભગવાન વૃંદાવનની અંદર નાના નાના વાછરડાઓને બાળ મિત્રો સાથે ચરાવવા માટે જંગલમાં જાય છે, વનમાં જાય છે. ત્યાં કને પણ ઘણા બધા અસુરો આવે છે ને એનો પણ ભગવાન ઉદ્ધાર કરે છે. આ બધી કથાઓ ભાગવતની અંદર ખૂબ વિસ્તારથી લખાયેલી છે, પણ આજે આપણે સમય છે એટલે થોડીક બે ચાર ભગવાનના ચરિત્રોની કથાનું શ્રવણ કરશું. આમ ભગવાનના રાધાજીની સાથે લગ્ન થયા, ખબર ને? કનૈયાના લગ્ન કોની સાથે થયા? રાધાની સાથે. રુક્મિણી સાથે લગ્ન થયા એ તો જગ પ્રસિદ્ધ છે, પણ રાધા અને કૃષ્ણની જોડી પ્રસિદ્ધ, પણ એના લગ્ન કેવી રીતે થયા એ કથા બહુ પ્રસિદ્ધ હોતી નથી. જોકે ભાગવતમાં એ પ્રસંગ લખાયેલો નથી, પણ આપણા સંતોએ, એમાં ખાસ બ્રહ્માનંદ સ્વામી પોતાના કીર્તનો દ્વારા એ આખો એ પ્રસંગ ખૂબ વિસ્તારથી લખ્યો છે. અને બહુ અદ્ભુત એ રાધા અને કૃષ્ણના વિવાહની કથા છે, એ આજે આપણે શ્રવણ કરશું. સુખદેવજી મહારાજ કે, હે પરીક્ષિત રાજન, એક વખત યશોદા મૈયા બાલપ્રભુને ખોળામાં લઈ અને રમાડતા હતા. એવા સમયમાં ત્યાં કને એક મોર અને ઢેલ રમવા માટે આવ્યા. મોર કડા કરીને રમતો તો એવા સમયમાં ઢેલ એને અડખે પડખે ફરતી હતી. આ દ્રશ્ય તો તમે બધા વાડી વિસ્તારમાં રહો છો એટલે જોયું જ હશે. મોર અને ઢેલને જોઈ અને લાલાએ મૈયાને પૂછ્યું કે, મૈયા મૈયા, આ કોણ છે? ત્યારે યશોદા મૈયા કે, દેખ લલ્લા, આ કડા કરીને નાચે છે ને એ મોર છે, અને એની પાછળ પાછળ જે આંટા મારે છે ને એ ઢેલ છે. અચ્છા, તો કે હા, એ ઢેલ છે, એ મોરને શું થાય? શું પૂછ્યું? ઢેલ છે, એ મોરને શું થાય? તો શું કીધું? એ કે, ઈ એની વહુ છે. શું છે? વહુ. ઓ અચ્છા. થોડીક વાર થઈને ત્યાં એક લાડો લગ્ન કરીને લાડીને લઈને જાતો હતો, ઘોડા ઉપર બેસીને જાતો હતો. આગળ લાડો ને લાડીને બેસાડી હતી પાછળ. એને જોઈને લાલાએ ફરીથી પૂછ્યું, મૈયા મૈયા, આ કોણ છે? યશોદા મૈયા કે, ઈ કે, આ લાડો છે ને એની પાછળ બેઠી લાલી છે, લાડી છે. તો લાલાએ ફરીથી પૂછ્યું, મૈયા, ઈ લાડી છે, ઈ લાડાને શું થાય? યશોદા મૈયા કે, લાડી બીજું શું થાય? વહુ થાય. શું થાય? વહુ થાય. લાલો કે, મોરને વહુ, લાડાને વહુ, તો પછી મારી વહુ ક્યાં? શું કીધું? મારી વહુ ક્યાં? ઉંમર કેટલી ખબર? 5 વર્ષ હજી થયા. તો યશોદા મૈયા તો ખેલી ખેલીને ઊંધા વરી ગયો. એ કે, લાલા, હજી તો તું મારા ગુડા જેટલો પડ્યો છે ને, તને અત્યારથી લાડી ખપેરી? એ કે, હા, મને વહુ તો ખપે. એ કહો. યશોદા મૈયા કે, તું થોડોક મોટો થઈ જા, પછી તારા લગ્ન કરાવશો. પણ લાલો કે, ના, મારે તો કે હમણાં જ ખપે લાડી. કયો? યશોદા મૈયા કે, પણ તું મોટો થાય પછી આખી દુનિયા પેણે જ છેરી, તો તારે પેણજે ને એમ. એ કે, ના, મારે હમણાં જ ખપે. યશોદા મૈયા કે, એમ કઈ એટલી વારમાં થોડો કઈ આમ તને મળી જશે, એટલી વારમાં કોઈ તને દેશે નહીં. તે લાલો કે, એ આપણે તો ગોતી રાખી હોય કે, તમે ખાલી હા પાડો એમ. એ કે, તમારી પરમિશન મળી જાય તો આપણે લગ્ન હમણાં જ કરાવી લે. યશોદા મૈયા કે, ગોતી રાખી? તો કે, હા. તો કે, કોણ? તો કે, બરસાનામાં ભ્રખુભાણની દીકરી રાધા છે ને એ મારા મનમાં પસંદ આવી છે, માટે તમે કૃપા કરો અને એ રાધાની સાથે મારા લગ્ન કરાવો. અને કનૈયો યશોદા મૈયાને વિનંતી કરે છે કે, માં, રાધાની સાથે મારા લગ્ન કરાવો. અરે, રાધિકા ગોરી સે કિરણ કી છોરી સે મૈયા કરા દે મેરા. રાધિકા ગોરી સે કિરણ કી છોરી સે મૈયા કરા દે મેરો વ્યાહ. ઉમર તેરી છોટી નજર તેરી ખોટી કેસે કરા દો તેરો વ્યાહ. ઉમર તેરી છોટી હૈ નજર તેરી ખોટી હૈ
સાથે તમે મારા વિવાહ કરાવી દો. યશોદા મૈયા કે લાલા તું હજી નાનો છે, થોડોક મોટો થઈ જા પછી તારા લગ્ન કરાવશું. લાલો કે ના મૈયા, હમણાં જ મારા લગ્ન કરાવો, મારે પરણવું છે. યશોદા મૈયા એ ચોખ્ખી ના પાડી કે લગ્ન બગન હમણાં થશે નહીં. અને જ્યારે ના પાડીને ત્યારે લાલાએ વિચાર કર્યો કે હું ધમકી દઉં, પણ લગ્ન તો આપણે કરવા જ છે. એટલે લાલો હવે યશોદા મૈયાને ધમકી દે છે કે જો લગ્ન નહીં કરાવે તો પછી આમ થશે. આ જો નહીં વ્યા કરાવે તેરી ગૈયા નહીં ચરાવો, જો નહીં વ્યાહ કરાવે તેરી ગૈયા નહીં ચરાવો, આજ કે બાદ મોરી મૈયા તેરી દેલી પે નહીં આવો, આજ કે બાદ મોરી તેરી દહેલી પે નહીં આવું. જો તમે મારા વિવાહ નહીં કરાવો તો હવે હું ગાયો ચરાવવા જઈશ નહીં. ના પાડી દીધો યશોદા મૈયા કે તું ગાયો ચરાવવા નહીં જાય તો શું અમારું કામ અટકી રહેશે? અમારે તો ઘણાય નોકર ચાકર છે, એ જઈને ગાયો ચરાઈ આવશે. તારે ના જાવ તો કાંઈ નહીં, બેઠો રહે, પણ તારા લગ્ન નહીં કરાવી. એ ધમકીનો ડોઝ વધાર્યો થોડો, એ કે જો તમે વિવાહ નહીં કરાવો ને તો પછી હું ઘર છોડીને ભાગ્યો જઈશો, બાવો થઈ જઈશ, જંગલમાં ઘરે પાછો આવીશ નહીં. અને એ સમયે યશોદા મૈયા કે તારે ભાગી જવું હોય તો ભાગી જાય, કે મારે તો બલરામ દીકરો છે અને એ બલરામ દીકરાથી હું ગામ ચલાવી લઈશો. ત્યારે લાલાના મનમાં વિચાર થયો કે હવે આ ધમકીથી તો કામ થશે નહીં. ઘણી વાર ધમકીથી કામ ના થાય. હવે લાલાએ વિચાર કર્યો કે હવે લાલચ દઉં, લાલચથી કદાચ મા માની જાય તો આપણું કામ થઈ જાય. એટલે હવે યશોદા મૈયાને લાલો છે એ લાલચ આપે છે. ચંદન કી ચોકી પે મૈ તુજ કોરે બીઠાવો, ચંદન કી ચોકી પે મૈયા તુજ કો બીઠાવો, અપની રાધા સે મૈયા ચરણ તેરે દબાવો, અપની રાધા સે મૈ મૈયા ચરણ તેરે દબાવો, ભોજન મૈ બનવાઓ ગયા, ભોજન મે બનવાઓ ગા છપ્પન પ્રકાર કે, રાધિકા ગોરી સે બિરજ કી છોરી સે મૈયા કરા દે મેરો વ્યાહ, રાધિકા ગોરી સે બિરજ કી છોરી સે મૈયા કરા દે મેરો વ્યાહ. લાલાએ મૈયાને લાલચ આપતા કીધું કે મૈયા જો તું મારા રાધાની સાથે લગ્ન કરાવીશ ને તો સરસ મજાની એક ચંદનના લાકડાની માચી બનાવશું, એના ઉપર તને બેસાડી અને રોજ તમારા ચરણ પખાડશું, હું અને મારી રાધા તમારી સેવા કરશું, મારી રાધા પાસે તારા સાંજે ચરણ દબાવીશ, અરે હું પોતે ભોજન બનાવીને 56 પ્રકારના ભોગ તમને જમાડીશ, પણ માં તમે મારા રાધાની સાથે લગ્ન કરાવો. યશોદા મૈયા કે લાલા તું હજી ઘણો નાનો છે, થોડોક મોટો થા પછી તારા લગ્ન થશે.
લાલાના મનમાં વિચાર થયો કે કદાચ મૈયાને એમ થતું હશે કે દીકરાના લગ્ન થઈ જાય અને ઘરે દીકરાની વહુ આવે પછી તો આપણે વધી પડીએ, ખબર ને, હાહુમાં વધી પડે, કે પછી મારું ઘરમાં કાંઈ હાલશે નહીં, રાજ કેનું થઈ જશે છોકરાની વહુનું. એટલે લાલાએ મોરથીને ચેતવી દીધો હું કે મૈયા તમને કદાચ એવો ભય લાગતો કે મારી ઘરવાળી આવીને તમારું સામ્રાજ્ય કબજે કરી લેશે, તો એ ભય કાઢી નાખો, એ કહો મારી રાધાને હું દબાવીને રાખીશ, તમારી સામે ઘૂંઘટે ઊંચો નહીં કરે, તમે જેમ કહેશો, તમે કહેશો કે રાધા અત્યારે ધોરે દિવસે અંધારું રાત છે તો એ ધોરે દિવસે રાત કહેશે, ને રાતે અંજુવાળું કહેશો તો રાતે સૂરજ ઉગેલો કહેશે, પણ તમે લગ્ન કરાવો. એટલે લાલો હજી આગળ મૈયાને લાલચ આપતા કહે છે, छोटी सी दुल्हनिया जब अंगना में न बेलेगी, छोटी सी दुल्हनिया जब अंगना में डोलेगी, छोटी सी दुल्हनिया जब अंगना में डोलेगी, छोटी सी दुल्हनिया जब अंगना में डोलेगी, तेरे मान से मैया वो घूंघट ना खोलेगी, तेरे सामने मैया वो घूंघट ना खोलेगी, दावों से जाता हो रे देख के द्वार पे, राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह, राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह, राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह, राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह, मैया करा दे मेरो ब्याह. લાલાએ કહ્યું કે મૈયા મારી રાધા આવશે ને તમારી સામે ક્યારે ઘૂંઘટ પણ ઊંચો નહીં કરે, તમે જેમ કહેશો એમ કરશે, પણ તમે મારા લગ્ન રાધાની સાથે કરાવી દો. યશોદા મૈયાએ કીધું કે લાલા તું હજી નાનો છે, મોટો થઈ જા પછી લગ્ન જ કરવાના, હમણાં તને એકદમ આમ બેચલર લાઈફ જીવવા મળે, થોડીક જીવી લે, મોજ કર, નહીં કે હું કરવા ખાલી ખાલી લગ્નને રવાડે ચડે રહ્યો એમ. પણ લાલો કે ના, એ કે મોરને વહુ ને લાડાને વહુ તો મારે વહુ ખપે એમ. અને પછી યશોદા મૈયાએ જ્યારે ના પાડીને કે લગ્ન તો નહીં જ થાય, એટલે લાલો રીસણો, સેના માટે, લગ્ન માટે રીસણો, એટલે એક લાડી માટે વહુ માટે ભગવાન શ્રી કૃષ્ણ રૂઠ્યા. અને બ્રહ્માનંદ સ્વામીની કલમ અહીંયાથી ચાલુ થઈ કે ભગવાને એક વખત આંટી પાડ્યો મનમાં, ભગવાને રૂસણો લીધો સેના માટે, પરણવા માટે. બ્રહ્માનંદ સ્વામી લખે છે, એ વ્રજમાં એકાસા મે વ્રજ રાજ કે આડો
માટે ઋષણો લીધો. યશોદા મૈયાને થયું અરે રે લાલુ રિસાઈ ગયો, એટલે યશોદા મૈયા મનાવવા માટે આવ્યા. લાલાને કે અરે કાના, આમ કે લાડી માટે રિહાવા ઈ કે હાલાલ ઉભો થા, આપણે તારા માટે સરસ મજાની ઝૂલડી બનાવી હો. એવી સરસ ઝૂલડી બનાવશો, સોનાના તાર વારી અને એમાં નીચે ફૂમકા જડાવશો. અરે તું એ ઝૂલડી પહેરીને જ્યારે આમ વૃંદાવનની ગલીઓમાં ફરવા નીકળીશ ને, તારા મિત્રો બધા તને જોતા રહી જશે ને તારી વાહ વાહ કરશે, વાહ કાના વાહ શું ઝૂલડી છે. માટે દીકરા ઉભો થા, હાલ આપણે દરજી પાસે માપ આપી આવ્યો. કન્નૈયો કે જો માં, આપણે ઝૂલડી બોલડી ના ખપે, આપણે શું ખપે, વહુ ખપે હો. હા, લાડી લઈ આવી દો તો કામ થાય, ન કે નહીં. કન્નૈયો તોય માન્યો નહીં. યશોદા મૈયા કે એમ કર, તારા માટે હું સરસ મજાનો ઘીમાં લચપચતો શીરો બનાવું, એવો મીઠો કે મોઢામાં નાખીશ ને તો ચાવવો એ નહીં પડે, એમ જેવો મોઢા મૂકીશ ને લબડક કરતો અંદર હાલ્યો જશે, ચાવવો એ નહીં પડે એવો. માટે ઊભો થા, ચાલ આપણે શીરો બનાવીને ખાઈ. કનૈયો કે જો મારે શીરો એ ના ખપે ને પૂરી એ ના ખપે, કાંઈ ના ખપે, મારે શું ખપે, બોલો વેલા શું ખપે, વહુ ખપે હો. એ કે યશોદા મૈયા કે આણે તો ભારે કરી, હવે હવે ભાઈ થોડોક મનાવે, કોઈ પણ વ્યક્તિ રીસાય તો મનાવનારા બે ચાર બાબતે કંઈક મનાવે, પણ ઓલો માને જ નહીં તો મૂકી દે. એટલે યશોદા મૈયાએ પછી લાલાને મનાવવાનું મૂકી દીધું. લાલો ખૂણામાં બેસી ને રિયાઈને બેઠો છે. આ બાજુ સાંજ પડી, નંદબાબા ઘરે આવ્યા. હવે દરરોજનો ક્રમ એવો હતો કે જ્યારે નંદબાબા ઘરે આવે ને ત્યારે બાળ પ્રભુ એટલે કે કનૈયો દોડતો દોડતો બાબા 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 એમ દોડતો દોડતો સામે જાય ઠે દરવાજા સુધી. આજે નંદબાબા સાંજે ઘરે આવ્યા પણ લાલો આવ્યો નહીં, એટલે નંદબાબાએ તરત પૂછ્યો ક્યાં લાલો. યશોદા મૈયા કે ઓ ખૂણે બેઠો. એ ખૂણે બેઠો એટલે હવે ખૂણે કોણ બેસે, રિહ્યા ઈ કે રીસાણો છે. અચ્છા સેના માટે? અને એ સમયે યશોદા મૈયા જવાબ આપે છે, થયો છે લાડકવાયો લાલ કે પરણા જે વડો રે લોરે, થયો છે લાડકવાયો રે લાલ કે પરણા જે વડો રે. યશોદા મૈયા કહે છે કે અત્યારે લાલો રીસાણો છે, શા માટે? એને જીદ કરી છે કે મારે પરણવું છે એમ. અને પરણ્યા માટે રીસાણ્યો એટલી વાત નંદબાબાએ સાંભળીને ઈએ પેલા તો હસ્યા. નંદબાબા કે હજી નાનો નથી. યશોદા મૈયા કે હું હવારથી જ સમજાવું કે તું હજી નાનો છે, થોડોક મોટો થઈ જા પછી લગ્ન કરાવશું. પણ પછી વરે યશોદા મૈયાને અચાનક ખબર નહીં કેવો વિચાર આવ્યો, એટલે યશોદા મૈયા કે આમ તો હમણાં પરણાવી દઈ તો ઠીક પડે હોય કે કેમ? અરે તમે એના લખણ નથી જાણતા કે હમણાં કદાચ એને પરણાવશું તો કોઈક બાપ એને દીકરી દેશે અને મોટો થઈને પછી તો કેવો થશે, અને એનું લખણ જોઈ નથી લાગતું કે કોઈ બાપ એને દીકરી દે. યશોદા મૈયા કહે છે હમણા બાળાય અવસ્થા માય કન્યા કાજુ જડે રે લોલ, હમણા બાળ અવસ્થા માય કન્યા કાજુ જડે રે લો, એ પછી તો મોટા તહી રે મહારાજ કે કેવા નિભડે રે લોલ, પછી તો મોટા થઈ મહારાજ કેવાએ નિભડે રે લોલ. યશોદા મૈયા કે અત્યારે ટાણું છે, અત્યારે રોજે આની ક્યાંક ને ક્યાંકથી રાવ આવે છે રી. જો અત્યારે આપણે કોઈકની ઘરે માંગો લઈને જાશું તો કોઈક બાપ હજી દયા કરીને આપણા કનૈયાને પોતાની દીકરી દેશે. હવે
હવે જો આવો ને આવો રહ્યો ને સુધર્યો નહીં અને મોટા થઈને તો પછી કેવાય થાય અને એને પછી કોણ બાપ કન્યા દેશે, પછી હાવ એમને એમ રહી જાય, એના કરતા હમણાં સમય છે, હમણાં પરણાવી કેમ લાગે? બરોબર ને? આ સમય માથે પરણી લઈએ તો સારું, અને સમય વ્યતીત થઈ જાય પછી એમને માટા મારવા પડે, ખબર ને? માટે સમય રહેતા પરણી લેવો જોઈએ, પછી કોઈ દે નહીં. એટલે તો નંદબાબાએ પૂછ્યું કે વાત બરોબર છે, પણ તમારા ધ્યાનમાં આપણા લાલાને યોગ્ય કોઈ કન્યા છે? યશોદા મૈયા કે તો એને જ પસંદ કરી રાખી હોય. કોણ? તો કે બરસાનામાં ભરખુભાણની દીકરી જે રાધા છે ને, એ આપણા લાલાને મનમાં પસંદ આવી છે. નંદબાબાએ વિચાર કર્યો કે એ ઘર તો સારું છે, તો પછી વાટ સેની જુઓ છો? જાઓ અને જલ્દી નક્કી કરી આવો. એટલે યશોદા મૈયા બરસાના જવા માટે નીકળ્યા. કનૈયાને ખબર પડી, કનૈયો કે મૈયા ઉભા રહો કયો. મૈયાને ઉભા રાખીને લાલો ઘરમાં ગયો, નાળિયેર ચૂંદડી અને 125 રૂપિયો લઈ આવ્યા. મૈયાને હાથમાં આપતા કહે કે માં તમે પાકું કરી આવજો, નક્કી કરી આવજો, રાહ ના જોતા કે હજી મારો દીકરો તમારી દીકરીને જોશે અને અરસપરસ વાતો કરશે અને પસંદ આવશે તો હા, આપણા તરફથી કે હા જ છે કે તમે કંકુના કરી જ આવજો એમ. હા પાડી દીધી. યશોદા મૈયા કે ભલે ભલે. યશોદા મૈયા નીકળ્યા છે અને આવ્યા છે બરસાનામાં. ભરખુભાણની ઘરે આવ્યા ત્યારે ભરખુભાણ અને કલાવંતીએ સ્વાગત કર્યું. કીધું કે રાજરાણી આપ પધાર્યા, કંઈ ખાસ કામ હતું? અમને બોલાવ્યા હતા તો અમે આવી જાય. યશોદા મૈયા કે બેન, કામ જ એવું છે કે આમાં રાજરાણીની રાજમાતા હોય તો આવું જ પડે, આમાં ઓર્ડર ના થાય. ઓર્ડર થાય? હે, આપણા દીકરા માટે કન્યા જોઈતી હોય તો કોઈ ઓર્ડર કરે તારી દીકરીને મારા છોરા સાથે પીણાવી દે તેમ થાય? ના થાય. એ તો રાજમાતા હોય તોય માંગું લઈને જવું પડે ને બે હાથ જોડીને કેવું પડે કે ભાઈ તમારી દીકરી મારા દીકરાને આપો. એટલે યશોદા મૈયા કે બેન, કામ જ એવું હતું કે આવું પડે. ત્યારે કલાવંતી કે હું તો શું કામ પડ્યું તમે અમને કહો? ત્યારે યશોદા મૈયા કહેવા લાગ્યા છે, જશોદા સુંદર બોલ્યા વેણ જોડી હાથ ને સોદા સુંદર બોલ્યા વેણ જોડી બેઉ હાથ ને રે લોલ આપ આપો ને રાધા કુંવરી બ્રહ્મ મુનિ નાથ ને રે લોલ આપો ને રાધા કુંવરી બ્રહ્મ મુનિ નાથ ને રે લોલ ભ્રખુભાણજી તો ખૂબ રાજી થયા હો કે મારી દીકરીનો ભાગ્યોદય થયો કે રાજ પરિવાર માંથી મારી દીકરી માટે માંગું આવ્યું. મનમાં ખૂબ રાજી થયા. પણ બ્રહ્માનંદ સ્વામી કે કલાવંતીએ જ્યારે આ વાત સાંભળીને ત્યારે એને અતિશય ક્રોધ ચડ્યો અને એ તો ગરમ થઈ ગયા અને યશોદા મૈયાને કેવા લાગે કે તમે આ શું બોલો છો? મોં સંભાળીને બોલજો, આવી વાત તમે એકને લઈને આવ્યા છો, આવી વાત તમારી પાછી લઈ જાઓ. કલાવંતી અતિશય ક્રોધિત થયા છે. નંદની નારી એવી વાત સંકેલી મેલો હાટ મારે બોલ નંદની નારી એવી રે વાત સંકેલી મેલો હાટ મારે લો કે મારી કીડા વાર પડી નથી વાટ મારે લો લજ માય પાસા મે વ્રજ રાજ કે આનો લીત લો રે ઓલી આડો લીત લો રે લો એ આડો લીત લો રે. કલાવંતી
રાજાએ કીધું કે તમે શું રાજરાણી છો એટલે ગમે એની ઘરે આવીને ગમે એવા આદેશ કરશો? ક્યાં મારી રાધા અને ક્યાં તારો કનૈયો, એની કઈ જોડી જામે? શું મોલઈને તમે માંગો લેવા માટે આવ્યા છો? મારી રાધા કઈ રસ્તામાં નથી પડી કે ગમે વટે માર્ગુ આવીને હાથ નાખીને હાલ્યો જાય? ઉભા થાવ, હાલતા થાવ, હોય કે તારા કનૈયા માટે તો હું મારી રાધા આપું નહીં. અને યશોદા મૈયા એકદમ ગરમ થઈ ગયા, કારણ કે કલાવંતીએ ચોખ્ખી ના પાડી દીધી કે તારા કાનાનું માંગુ લઈને આવી, પણ હું મારી રાધા તને આપીશ નહીં. કારણ કે રાધા અને કાનામાં કેટલો તફાવત છે. કાનુડાનું માંગું આવ્યું પણ રાધા રાણીના મા બાપે ના પાડી દીધી. હે કાનુડાનું માંગું આવ્યું રાધાજી ત્યારે કનૈયો હસીને બોલ્યો ધીરજ ધર તું કનૈયા જા 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 કનૈયા કહી દીધું કે ક્યાં મારી રાધા અને ત્યાં ક્યાં તારો કનૈયો. મારી રાધા કેટલી ગોરી, દૂધ જેવી ધોળી, અને આ કોલસા જેવો તારો કાળિયો કાનુડો, એને મારી રાધા હું દઉં? અને યશોદા મૈયાએ જ્યારે કાનાને કોલસા જેવો કાળો કીધો હું સાંભળ્યો ને, યશોદા મૈયા પણ ગરમ થઈ ગયા, હો ઊભા થઈ ગયા. અરે તો મારા દીકરાને કાળિયો કે છે? અરે જોઈ લીધી તારી છોરી, હે તો મારા છોરાને ના પાડે છે તારી છોરી દેવાની. અરે પણ મારો કાળો કાનુડો એ કોણ છે ખબર? એ રાજકુમાર છે. તારી છોરી ગમે એવી ધોરી હોય ને, દૂધે ધોયેલી, પણ જાતની કોણ તો? ને યશોદા મૈયા ગરમ થઈ અને કલાવંતીને હંભરાવા માંડ્યા છે. એલી તારી છોરી ચાડા તાર છાસ પીને ઉચરી રે ચાડારે તાર કે છાસ પીને ઉછરી રે લો લે કોડો તો ય રાજકુમાર ગોરી
ગોરી તોયા ગુજરી રે લોલ માનવ દરે યશોદા મૈયા કે તારી દીકરી ગમે એવી ભલે હશે પણ તમે તો ગુજરી જાતના છો ને, મારો કાનો કાળો પણ રાજકુમાર છે. અરે દરરોજ 56 પ્રકારના ભોગ જમનારો અને તારી છોરી તો છાસ પીને મોટી થઈ. આ તો મને દયા આવી કે હું તારી રાધા માટે મારા કાનાનું માંગુ લઈને આવી, નહીતર તારી રાધા જેવી તો કરોડ છોકરીઓ મારા કાનાની વાંસે ફરે પણ મારો કાનો કોઈને ભાવ દેતો નથી. ચોખ્ખું કહી દીધું તો કલાવંતી કે અમારે કઈ તને દેવી નથી, કે જો 1000 ને કરોડો ફરતી હોય તો એમાંથી જ કોક ગોતી લે, પણ મારી રાધાને હું ઘરે કુંવારી બેસાડી રાખીશ, પણ તારા કાળિયા કાનાને તો દઈશ નહીં. એટલે યશોદા મૈયા અતિશય ક્રોધિત થઈ ગયા અને કલાવંતી કહેવા માંડ્યા કે તને અતિશય જો તારો દીકરો વાલો હોય ને તો ગળે ઘૂઘરો બાંધીને આખા ગામમાં બતાવને કેતી ફર કે જો આ મારો કનૈયો, જુઓ મારો આ કનૈયો, પણ મારી રાધા તો તારા કનૈયાને દઈશ નહીં. જો હોય લાડકવાયો લાલ તો બાંધ ગળે ઘૂઘરો રે લો, હોય લાડકવાયો લાલ તો બાંધ ગળે ઘૂઘરો રે લો, એવા તારા પુત્ર પુત્ર તણારે આચાર રહે છે ઉધરો રે તો. કલાવંતી કે અતિશય તને લાડકો હોય ને બહુ રૂપાળો હોય ને તો ગળે ઘૂઘરો બાંધીને આખા ગામમાં એના ગુણ ગાતી ફર, પણ મારી રાધા તો તને દેશો નહીં. તારા છોરાના આચારને લખણ જ એવા હે કે હું તો નહીં પણ કોઈ બાપ એની દીકરી નહીં દે. યશોદા મૈયા કે તો જોઈ લેશું કોણ કોઈ નહીં દે, પણ તારી રાધા તો તું હામેથી દે ને તોય હું મારા કનૈયા માટે લઉં નહીં. કલાવંતી કે પણ મારે દેવી જ નથી તો તું લઈ ક્યાંથી એમ એમ કરીને હજી તો વેવણ થઈ નથી એના પહેલા વઢવા માંડી ગઈ બે. અને યશોદા મૈયાને અતિશય ક્રોધ ચડ્યો કેવો કે કોઈ આમ મણિધર કાળો નાગ હોય ને એને કોઈ ધોકી મારી મારીને આમ અધમુઓ કરીને કેવા ફૂંફાડા મારે, એમ ફૂંફાડા મારતા મારતા યશોદા મૈયા ત્યાંથી ઊભા થઈને રવાના થઈ ગયા. અને જ્યારે અતિશય કોકને ગુસ્સો આવે ને, જેના ઉપર ગુસ્સો આવે ને એના વિશે આમ બકબક કરતો જાય, મનમાં કનૈયા ઉપર ખારા થતા જાય કે હા સુધરતો નથી ને આવો ના આવો રહ્યો ને એને કારણે મારું અપમાન થયો ને એમ ખારા થતા થતા આમ એકદમ ઘરે આવે છે. આ બાજુ લાલો તો રાહ જુએ છો, મનમાં રાજી થાય, એ મારી માં આવશે, મારી વહુ લાવશે, મારી માં આવશે, મારી વહુ લાવશે, એમ ઉભો તો રાહ જોતો હતો ને યશોદા મૈયા ગરમ થતો થતો આવ્યો ને લાલો દોડીને ગયો. મૈયા એક એકદમ પાકું કરી આવ્યા ને, મારી બહુ લઈ આવ્યા. યશોદા મૈયા કે હા હા જા પડી છે રસ્તામાં લઈ આવ જાય, ખબર ને ખારમો અત્યારે આમ કે એમ એ કે પડી છે વાટ જ જોયેરી ઉપાડી આવી. કનૈયો કે મૈયા હાથ જે ઉપાડી આવીશો, એ કે હા હા જા જા, એ કે બધી રાહ જોયેરી હે તું જા ઉપાડી આવ. કનૈયો કે જો મૈયા તમે હા પાડો પછી કેજો નહીં કે લઈ આવે, એમ હાથ જીક લઈ આવીશ. યશોદા મૈયા કે જા તને કોઈ દેતો લઈ આવ. અને એ સમયે ભગવાને પોતે નક્કી કર્યું કે ભાઈ બીજા કોઈ આપણો વિવાહ કરશે નહીં, આપણો વિવાહ કેણે કરવો પડશે, આપણે પોતાને જાતે. ને ભગવાને સંકલ્પ કર્યો, વાલે મારે ધાર્યા અચળ સિદ્ધાંત પોતે પરણા ગણો રે, વાલે મારે ધાર્યો અચળ સિદ્ધાંત પોતે પરણ્યા કે આપણે હાથે કરીએ
વઘાડી વાંસળી રે ઢોલ રાધા વિદાણી જીણે તાના આવીને એ ભગવાને પોતાના મુખ પર મોરલી ધારણ કરી અને અંદર સુર પૂર્યા અને એ મોરલી ના સુર માત્ર ને માત્ર રાધાજીને સંભળાણા. એટલે રાધાજી ભગવાન તરફ ખેંચાયા અને આવી અને એકાંતમાં ભગવાનને મળ્યા. અને એ સમયે રાધા અને કૃષ્ણએ એક સિક્રેટ પ્લાન બનાવ્યો. શેનું? પોતાના વિવાહનું એક આખું મિશન. અને એનું નામ રાખ્યું સાદી ઓફ શ્રી કૃષ્ણ. હે, શ્રી કૃષ્ણની સાદી કરવાનું એક સિક્રેટ આખો પ્લાન બનાવ્યો. પછી રાધાજીને આખો પ્લાન સમજાવી અને ઘરે મૂકી દીધા. અને હવે ભગવાને ફરીથી વેણું વગાડી અને આ વેણું છે ને એ રાધાના મા બાપ અને અડખે પડખે જે કોઈ વૃંદાવનમાં રહેતા હતા ને એ બધાને સંભળાણી અને ભગવાને બીજી વખત વેણુનો નાદ કર્યો છે. પછી કનોડાય વેણુ વગાડી ચૌદ ભુવન ગજાવ્યા. પછી કનોડે વેણુ વગાડી ચૌદ ભુવન ગજાવ્યા. પછી કનોડાય વેણુ વગાડી ચૌદ ભુવન ગજાવ્યા. પછી કનોડે વેણુ વગાડી ચૌદ ભુવન ગજાવ્યા. રાધા રાણી ના માતા પિતા ચૌદ ભુવન ગજાયા. કનૈયા જા જા જા, કનૈયા જા જા જા. ભગવાને બીજી વાર જ્યારે વેણુનો નાદ કર્યો ને એ વેણુનો નાદ વૃંદાવનને અડકે પડકે જે ગામડાઓ હતા ને ત્યાં સુધી બધાને સંભળાયો. એટલે સૌ કોઈ એ વેણુના નાદ તરફ ખેંચાવા લાગ્યા. ને આ બાજુ ભગવાને જંગલમાં શું કર્યું? એક જોગીનો રૂપ ધારણ કર્યો, માથે મોટી જટા, આખા એ શરીરમાં ભસ્મ લગાવી, હાથમાં કમંડલું, બીજા હાથમાં ચીપિયો અને બોલતા જાય જય જય ગિરનારી, બમ બમ બોલે જે આવે એની પોલ ખોલ્યો. આવો ભગવાને રૂપ ધારણ કર્યો અને અડખે પડખે ગામમાં વાતો થવા માંડી કે ભાઈ આપણા ગામના જંગલમાં કોઈ જોગી આવ્યા છે, એવા ચમત્કારી છે કે એની પાસે કોઈ જાય તો એનું દુઃખ કાપે, કઈ સુખની ઈચ્છા હોય તો સુખ આપે. એટલે માણસોની લાઈન લાગવા માંડી. આ બાજુ રાધાના માં કલાવંતી, એના મનમાં પણ વિચાર થયો કે મારી રાધા રૂપાળી તો છે પણ હજી જો એને બાબાના આશીર્વાદ મળી જાય તો હજી વધારે રૂપાળી થાય ને તો દુનિયાનો જે નંબર વન મૂર્તિઓ હોય ને એની સાથે મારી રાધાના લગ્ન કરાવું, પછી જશોદાને બતાવું કે જો મેં આની સાથે પરણાવ્યા. એટલે આ કલાવંતી પણ રાધાજીને લઈ અને ચાલ્યા છે જોગીના આશીર્વાદ લેવા માટે. આ બાજુ જે કોઈ માણસો આવે ને બાબાને પગે લાગે ને પોતાનું દુઃખ વ્યક્ત કરે, કોઈ આવીને કે બાબા મેરી સાદી નહીં હો રહી, ત્યાં બાબા ચપટી ભસ્મ આપે, જા બચ્ચા તેરી સાદી હો જાયગી. ઈ જૈન બીજો એ બાબા મેરી સાદી તો હો ગઈ મગર બચ્ચા નહીં હો રહા હૈ, તો આ બાબાજી ચપટી ભસ્મ આપે, જા બચ્ચા તુજે બચ્ચા હો જાયગા. આમ બધાને આશીર્વાદ આપતા આવે એમાં કલાવંતી અને ભૃખુ પણ રાધાને લઈને આવ્યા, પગે લગાડ્યા અને કલાવંતી કે બાબા એ મેરી બિટિયા કો ભી થોડા આશીર્વાદ દે દો. અને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ જોગીના રૂપમાં રાધાની સામે જોયું કે પહેલેથી પ્લાન તો બનાવી નાખ્યો હતો, રાધાજી તરત જ મૂર્છિત થઈને ઢળી પડ્યા. મૂર્છિત થઈ ગયા એટલે કલાવંતી અને ભૃખુભાણ તરત જ બાબાને કહેવા લાગ્યા, અરે બાબા બાબા મેરી બેટી કો ક્યા હો ગયા, જરા દેખો ઇસકો ક્યા હો ગયા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનો હાથમાં હાથ લઈ રાધાજીનો અને થોડીક વારમાં આડોવરો જોઈને પછી કે આપકી બેટી કી આયુષ્ય ખતમ હોને કો આઈ, હવે આ મરવાની કગાર ઉપર છે, એટલે મા બાપને વધારે દુઃખ છે. કલાવંતી કે બાબા કુછ કરીએ
मेरी बेटी को बचाइए, मेरी बेटी को बचाइए, आप तो महान हो, कुछ उपाय करो। कन्हैया पाछो हाथ थोड़ीक वार जोई ने पछी के एक उपाय है कलावती के, जल्दी बताओ, जल्दी बताओ क्या उपाय करे हमारी बिटिया बच जाए। कन्हैयो के अभी एक घड़ी में इसकी शादी करवाई जाए तो ये बिटिया बच सकती है। सो की दो एक घड़ी हो, 24 मिनट में अर्धा कलाक मान ते परणावी दो तो तुम्हारी दीकरी बचे। હવે કલાવંતીને ભ્રખુભાણ મનમાં મૂંઝાયા કે આ વેરાન જંગલમાં અત્યારે મૂર્તિઓ લાવવો ક્યાંથી આમ, અને કનૈયો મનમાં મલકાયો એ કે અહીંયા સામે બેઠો એ મને હમણાં કે તો હમણાં હા પાડી દો એમ, પણ હવે અત્યારે તો જોગીના રૂપમાં એટલે સામેથી કહેવાય નહીં, પણ કલાવંતીને ભ્રખુભાણે થોડીક વાર એ ભીડમાં જોયું પણ કલાવંતીનું મન ના માને કે મારી રાધા આને દઉં, પછી ફરી ફરીને પાછા જોગી પાસે આવ્યા, 5-1 મિનિટ તો વ્યતીત થઈ ગઈ। કલાવંતી આમ જોગી સામે જોઈ જોઈને પછી ભ્રખુભાણને કે આ જોગી કેવા રહેશે આપણા રાધા માટે। ભ્રખુભાણજી કે એ છે તો રૂપાળા જોગી, કે તો ભાઈ હું વાત કરું। ભ્રખુભાણ કે વાત કરો, એટલે કનૈયા પાસે આવીને કે બાબા ઇસ વેરાન જંગલ મેં હમ ઇતના જલ્દી દુલ્હા કહાં સે ઢૂંઢ કે લાયેંગે। વૈસે બાપા બાબા આપકા ક્યા વિચારે શાદી બ્યાહ કે બારે મેં આમ પૂછ્યો ને, અને હું તો જોગીના રૂપમાં તને એવો ત્યાગનો છણકો કર્યો એ કે ક્યા બાત કર્યો મૈયા, હમ બૈરાગી ઓર શાદી કી બાત કરે, દૂર હટો લેકે જાઓ ઇસકો લેકે જાઓ, હમ તો સ્ત્રી કો ન છૂતે ન ઉસસે બાત કરતે ન સામને દેખતે, લેકે જાઓ એવો આમ છણકો કર્યો ને કલાવંતી ડરી ગયો, ભાગીને આવ્યા ભ્રખુભાણ પાસે એ કે આ બાપા તો બોરા ત્યાગી, એ કેવો જબરા ત્યાગી એ કે। અરે ભ્રખુભાણ કે એટલે તો કેતો તો એ કે આ કે બાબા વેરાગી હોય ઈ શાદી ન કરે। કલાવંતી કે ઘણાય કરે ખરા, કે નક્કી નહીં કે હોય કે આ તમે ઈ કે જઈને વાત કરો। ભ્રખુભાણ કે પણ આ એવા નથી કે, ના ના તમે વાત તો કરો ઈ કે। એટલે કલાવંતી ભ્રખુભાણને આગળ કર્યા, ભ્રખુભાણ આવ્યા પહેલા થોડાક વખાણ કર્યા, બાબા આપ તો બહાન બહોત મહાન હો, આપ જૈસે સંત પરોપકારી હોતે હે દૂસરો કે જીવન કે લીએ અપના જીવન ન્યોછાવર કર દેતે, આપ હમારી બિટિયા કો બચાલો બચાલો। તો બાબા કે હમને ઉપાય બતા દિયા, ઇસકી શાદી કરવા દો તો બચ સકતી હે। ભ્રખુભાણ કે મેં ભી યહી કહે રહા હું, ઇસકી શાદી હોગી તભી બચેગી, તો આપ ઇસસે શાદી કર લો। કનૈયા કે હમને બતાયા ને હમ શાદી નહીં કરતે હે। ભ્રખુભાણ કે આપ યદી શાદી નહીં કરોગે ઓર યે બિટિયા મર જાયેગી તો પાપ આપકો લગેગા। કનૈયો કે ભાઈ મને હું કરવા પાપ લાગે, મારો શું વાંક। ભ્રખુભાણ કે આપકે સામને મર રહી હે, આપકે પાસ ઉપાય ભી હે, યદી આપ શાદી કરોગે તો બચ જાયેગી, તો આપ બતાવો આપકો યે કન્યા ચાહી યા પાપ ચાહીએ। કનૈયો કે આપણે પાપ હું કરવા લઈએ, આપણે લડકી જ લઈ લઈએ ને એમ, હે તો હમ પાપ નહીં લેતે લડકી કોઈ લે લેતે હે। અને કનૈયાએ હા પાડી લગ્ન કરવાની, એટલે ભ્રખુભાણ અને કલાવંતી ખૂબ રાજી થયા અને રાધા ને કૃષ્ણનું લગ્ન નક્કી થયું, અને ભગવાન શ્રી કૃષ્ણે ત્રીજી વાર વેણું વગાડી અને 14 ભુવન ગજાવીને બધાને આમંત્રણ આપ્યું કે આવી જાઓ, રાધા ને કૃષ્ણના હવે વિવાહ થાય છે। પછી કનોડે વેણું વગાડી વાર જ્યારે વેણુનાદ કર્યો ને 14 લોકની અંદર સૌને સંભળાયો ને ભગવાને સૌને પોતાના લગ્નનું આમંત્રણ આપ્યું, એટલે છેક બ્રહ્મલોકથી બ્રહ્મા સ્વર્ગમાંથી તમામ દેવતાઓ એ વૃંદાવનના જંગલમાં આવ્યા, અને સ્વયં બ્રહ્માજીએ વિધિવત એ ભગવાન શ્રી કૃષ્ણનું રાધાજીની સાથે લગ્ન કરાવ્યું અને રાધા કૃષ્ણની સુંદર જોડ બની। પણ આપ સૌ જાણો છો એ પ્રમાણે રાધાજીને ભગવાનનો વિયોગ થવાનો શાપ થયો તો એને કારણે
રાધા અને કૃષ્ણની જોડી પ્રત્યક્ષ રીતે કાયમી સાથે રહી શકી નહીં. એટલે બંને નક્કી કર્યું, રાધાને જ્યારે કૃષ્ણની યાદ આવે ત્યારે કુંજ ગલીમાં જાય અને ભગવાનને યાદ કરે, એટલે કૃષ્ણ ત્યાં પહોંચે, અને કૃષ્ણને રાધાની યાદ આવે તો કૃષ્ણ કુંજ ગલીમાં જાય અને રાધાને સંભાળે તો રાધા ગમે ત્યાંથી આવીને કૃષ્ણને મળે. આવો નિર્મળ નિચ્છલ પ્રેમ રાધા અને કૃષ્ણએ કરી અને જગતને એક પ્રેમનું બહુ મોટું ઉદાહરણ આપ્યું છે. પ્રેમ એ આત્માનું મિલન છે, કોઈ શરીરનું મિલન નથી. શરીરનું મિલન એ વાસના છે, જ્યારે આત્માથી આત્માનું મિલન થાય ત્યારે એ સાચો પ્રેમ છે. આ જગતમાં ગ્રસ્તાશ્રમી પુરુષ અને સ્ત્રી એને આત્માથી આત્માનું મિલન થવું જોઈએ. એ એકબીજાના અર્ધાંગ કહેવાય, ખબર ને? તમારા ધર્મ પત્ની તમારા અર્ધાંગીને કહેવાય, એ તમારું અડધું અંગ છે. શેમાં? તો કે ચાર પુરુષાર્થને સિદ્ધ કરવામાં, ધર્મ અર્થ કામ અને મોક્ષ, આ ચાર પુરુષાર્થને સિદ્ધ કરવા એકબીજાના પૂરક બની અને જીવન જીવે, એકબીજાને મદદરૂપ થાય, સહાયરૂપ થાય, તો એનો ગ્રસ્તાશ્રમ દિવ્ય બને છે. આવી રીતે ભગવાનના વિવાહ થયા છે. પછી તો ભગવાને વૃંદાવનની અંદર ગાયોને વાછરણા ચરાવતા જેટલા અસુરો આવ્યા એ બધાનો ઉદ્ધાર કર્યો છે. બકાસુર આવ્યો એનો ભગવાને ઉદ્ધાર કર્યો, વત્સાસુર આવ્યો એનો ઉદ્ધાર કર્યો, ધેનુકાસુર આવ્યો એનો ઉદ્ધાર કર્યો, પ્રલંબાસુર આવ્યો એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો છે, અઘાસુર એના મુખમાં બાળ મિત્રો જતા હતા એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. જેટલા જેટલા અસુરો આવ્યા ને ભગવાનને અથવા ભગવાનના ભક્તોને હેરાન કરવા માટે આવ્યા, પણ ભગવાનને શરણે ભગવાનના મિત્રો રહેલા હતા તો ભગવાને બધાય અસુરો થકી પોતાના ભક્તોનું મિત્રોનું રક્ષણ કર્યું. ભગવાન એવા દયાળુ છે કે એને શરણે આપણે રહેલા હોઈએ તો આપણને ક્યારે દુખી થવા દેતા નથી, પણ એ પરમાત્માને શરણે આપણે રહેવું જોઈએ. અઘાસુરના મુખમાં જ્યારે બાળ મિત્રો અંદર પ્રવેશ કરતા હતા ને ત્યારે કોઈક મિત્રને શંકા થયો એ કે આ દરરોજ કોઈક ને કોઈક અલગ અલગ અસુરો આવે છે, એમ આ કદાચ કોઈક અસુર હશે ને આપણને મારી નાખશે. તો ત્યારે એ જ બાળ મિત્રોમાંથી એક બાળ મિત્રએ કીધું કે કદાચ કોઈક અસુર હશે તો કનૈયાએ જેમ બકાસુરને માર્યો, વત્સાસુરને માર્યો, એમ આને મારીને પણ આપણો બચાવ કરી લેશે. આ શું છે? વિશ્વાસ છે કે આપણે કનૈયાની સાથે છીએ, કનૈયાને શરણે છીએ તો એ ગમે એવા સંકટ થકી પણ આપણને ઉગારી લેશે, બચાવી લેશે. રક્ષિષ્યતિ વિશ્વાસ, એવો જ્યારે ભગવાન ઉપર વિશ્વાસ થાય કે હું જે પરમાત્માને શરણે છું એ મારું રક્ષણ કરશે, કરશે ને કરશે જ, આવો વિશ્વાસ હોય ને તો ભગવાન આપણું ચોક્કસ રક્ષણ કરે. પણ વિશ્વાસ હોવો જોઈએ. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું કે તમે અમારે શરણે હશો તો સાત દકાલી જેવું દુઃખ આવી પડશે. જેતલપુરનું પાંચમું વચનામૃત, સાત દકાલી જેવું દુઃખ આવી પડશે, અરે મહાપ્રલય જેવું કષ્ટ આવશે, તો અમારે શરણે હશો તો અમે તમને ઉગારી લેશું. જો અમારે શરણે નથી, અમારા ગમતામાં નહીં રહ્યો, તો તમારે અમારે કોઈ લેણા દેણા નથી. સંતોએ પોતાની વાતોમાં લખ્યું કે ભગવાનને કામ શું હે? તમારે બધાને હોય ને કામ, કોઈ દુકાને જાય, કોઈ વાડી જાય, કોઈ ફેક્ટરી જાય, બધાને અલગ અલગ કામ હોય. ભગવાનને આ સૃષ્ટિ રચી નાખી, હવે કામ શું? બેઠા જ છે ને ખાલી. સંતો કે ભગવાનને કામ શું? પોતાના ભક્તનું રક્ષણ કરવું એ જ કામ છે, બીજું કંઈ કામ નથી ભગવાનને. ભગવાન પોતાના ભક્તનું રક્ષણ કરે છે કોની પેઠે? તો કે જેમ આંખ પાપણ છે એ આંખનું રક્ષણ કરે ને, એની પેઠે ભગવાન પોતાના ભક્તનું રક્ષણ કરે છે. હવે પાપણ આંખનું રક્ષણ કેવી રીતે કરે ખબર હૈ તમને? આપણી આંખમાં કંઈ પણ પડવા જતું હોય તો એ પડે એના પહેલા પાપણ છે એ આવરણ કરી દેવો, બચાવી લે. એમ નહીં કે આમ કંઈક આવતું આપણને દેખાય પછી આપણે ફટોફટ આમ હાથેથી એમ પાપણ બંધ કરી શટર ડાઉન એમ થાય, એમ નહીં. જેવું આવે એટલે તરત જ આંખ છે એ આ પાપણ છે એ આંખને બંધ કરી દે છે, એનું રક્ષણ કરે છે. એમ ભક્ત એનું રક્ષણ કરવા માટે ભગવાન હંમેશા તત્પર રહે કે ભક્ત ઉપર કોઈ સંકટ આવવાનું હોય ને એ આવે એના પહેલાં જ ભગવાન એની સુરક્ષા કવચ ઊભો કરી દે. ભક્ત સુધી કષ્ટને પહોંચવા જ નથી દેતા, પણ એવા ભક્ત બને એવો ભગવાન ઉપર દૃઢ વિશ્વાસ હોય ને એવી શરણાગતિ થાય તો ભગવાન પ્રતિપળ એનું રક્ષણ કરે છે. ગોકુળવાસી વૃંદાવનવાસી જે છે
એને અત્યાર સુધી અનેક સંકટ આવ્યા, અનેક આપત્તિઓ આવી, પ્રત્યેક સંકટ થકી ભગવાન શ્રી કૃષ્ણે એનું રક્ષણ કર્યું. શા માટે? તો કે એ વ્રજવાસીઓએ નક્કી કર્યું કે શ્રી કૃષ્ણ સિવાય અમારો બીજો કોઈ રક્ષણહાર છે નહીં, શ્રી કૃષ્ણ છે એ જ અમારું રક્ષણ કરશે. એને શરણે હતા એટલે ભગવાનને એનું રક્ષણ કર્યું. એમ આપણે પણ એક પરમાત્માને શરણે હોય, એનો જ આશરો હોય, એના સિવાય અન્યનો આશ્રય ન હોય તો ભગવાન ચોક્કસ આપણું રક્ષણ કરે. માટે આપણે જે ભગવાન શ્રીહરિને શરણે છીએ એને શરણે દ્રઢ નિષ્ઠાવાન બનીને રહેવું. માંડવીના તમે હરિભક્તો છો તો આપણને વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજનું શરણું મળ્યું છે, એને શરણે આપણે દ્રઢ બનીને રહેશો ને તો એ ભગવાને અત્યાર સુધી આપણા વડીલોનું, આપણા સૌનું રક્ષણ કર્યું છે, તો એ મારું અને તમારું પણ ચોક્કસ રક્ષણ કરશે, એ ક્યારે દુઃખી થવા દેશે નહીં. પણ એ ભગવાનનો શરણો છોડીને આડાઅવરા લપ્યા તો ભગવાને સ્પષ્ટ કીધું તો અમારે તમારે લેણા દેણા નથી, પછી તમારા કર્મ ભોગવો અને આપણા કર્મે તો આપણે દુઃખી જ થવાના છીએ. આ તો ભગવાનની કૃપા છે કે કાળ કર્મ ને માયા આપણને કાંઈ દુઃખ દેતા નથી, એ ભગવાનની કૃપા છે. અને એ કૃપા ત્યાં સુધી રહેશે કે જ્યાં સુધી એને શરણે, એના શરણાગત થઈને રહેશું ત્યાં સુધી. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત રાજન, આ રીતે ભગવાને અનેક અસુરોનો ઉદ્ધાર કર્યો. ગોપીઓને મનમાં ભગવાન શ્રી કૃષ્ણને પતિ ભાવે સેવવાની ઈચ્છા હતી. ભગવાને એમને શરદ પૂર્ણિમાની રાત્રિએ મહારાસમાં બોલાવી અને પોતાના ચરમ સીમાનું જે સુખ કહેવાય ને એ ભગવાને ગોપીઓને આપી એના મનના ભાવ પણ પૂર્ણ કર્યા. ભગવાન ત્યાંથી મથુરા આવ્યા અને કંસ રાજાનો વધ કરી ભગવાને મથુરાની પ્રજાને પણ સુખી કરી અને પછી ભગવાન વિદ્યાભ્યાસ કરવા માટે ઉજ્જૈન ગયા. ત્યાંથી પછી આવ્યા પાછા મથુરા પર જરાસંધે ચડાઈ કરી એટલે જરાસંધ થકી બચવા ભગવાને વિશ્વકર્મા દ્વારા દરિયાની વચ્ચે 12 યોજનના વિસ્તારવાળી એક સોનાની નગરી બનાવી અને સૌ મથુરાવાસીઓને રાત્રે સૂતેલી અવસ્થામાં જ ત્યાંથી ઉપાડી અને આ સોનાની નગરીમાં લાવ્યા અને સૌ કોઈ દ્વારિકાની અંદર પોતાના પરિવારની સાથે સુખ શાંતિથી રહે છે. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત રાજન, દ્વારિકાની અંદર ધીરે ધીરે સમય પર સમય પસાર થતાં ભગવાનના વિવાહ થયા છે. સૌથી પહેલા વિવાહ કોની સાથે થયા? રુક્ષ્મિણી દેવી સાથે. અને એની કથા આપણે સત્સંગની અંદર બધાએ જાણીએ છીએ. કુંદનપુરના રાજા, એમની દીકરી રુક્મિણી જે લક્ષ્મી સ્વરૂપા હતા, લક્ષ્મીજીનો અવતાર, મનોમન ભગવાન દ્વારિકાધીશને વરી ચૂક્યા. ભગવાનને કાગળ લખીને પ્રાર્થના કરી ત્યારે સ્વયં દ્વારકાધીશે આવી અને હજારો રાજાઓની મધ્યમાં જેમ સિંહ શિયાળીઓના ઝુંડમાંથી પોતાનો ભાગ ગ્રહી લે એમ રુક્મિણી દેવીનું અપહરણ કરી અને દ્વારિકામાં લઈ ગયા અને ત્યાંકને વિધિવત એમની સાથે પરણ્યા છે. સુખદેવજી મહારાજ કે હે રાજન, આવી રીતે ભગવાનનું પહેલું લગ્ન થયું અને બીજું લગ્ન ભગવાનનું જાંબુવતી સાથે થયું અને ત્રીજું લગ્ન સત્યભામાની સાથે થયું. ત્યારે એ કથા વિસ્તારથી શ્રવણ કરવા માટે રાજા પરીક્ષિતે ઈચ્છા દર્શાવી તો સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા છે. આસિત સત્રાજિત સૂર્યો ભક્તસ્ય પરમ સખા પ્રીતસ્તસ્મૈ મણિમ પ્રાદાત સૂર્યસ્તુષ્ટ્યસ્ય મંતકમ. સુખદેવજી મહારાજ કહે પરીક્ષિત રાજન, એક સત્રાજિત નામે યાદવ હતો, એ સૂર્ય ભગવાનનો અતિશય પરમ ભક્ત હતો. એટલો ભક્ત થયો કે ભગવાન સૂર્યનારાયણે એની સાથે મિત્રતા કર્યો. પરમ સખા, એની સાથે મિત્રતાના સંબંધથી ભગવાન બંધાયા અને સૂર્ય ભગવાને રાજી થઈ અને એ સત્રાજિતને એક મણી આપ્યો. એ મણીનું નામ હતું સ્યમંતક. સ્યમંતક નામનો મણી આપ્યો અને એ મણી એવો પ્રભાવશાળી હતો કે દરરોજ સવારે એની પૂજા કરવામાં આવે તો એ 8 ભાર સોનું ઉત્પન્ન કરે. કેટલું? 8 ભાર. 8 ભાર આપણી ભાષામાં જોઈએ તો 8400 તોલા. કેટલું? 8400 તોલા એ સોનું દરરોજ આપે. હવે આટલું સાચવું ક્યાં? 8400 તોલા સોનું દરરોજ આપે એવો એ મણી. વળી એ મણી જે સ્થળે રાખેલો હોય એ સ્થળે ક્યારે કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ ના થાય, કોઈ દુઃખ ના આવે, આપત્તિ ના આવે. આવો એ મણી લઈ
અને એ સત્રાજીત દ્વારિકામાં રહેવા માટે આવ્યો. થોડાક દિવસોમાં બધાને ખબર પડી કે આની પાસે આવો ચમત્કારી મણી છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણ એક વખત એને મળ્યા ને એને વાત કરી કે ભાઈ આવો મણી જો રાજકોષમાં હોય ને તો એ મણીથી બધી પ્રજાને લાભ મળે, માટે તમે એ મણી દ્વારિકાના રાજકોષ માટે આપો. પણ સત્રાજીત એ મણી આપી શક્યો નહીં. થોડાક દિવસો પસાર થયા, દૈવી યોગે એવું બન્યું કે સત્રાજીતનો નાનો ભાઈ પ્રસેન એ મણીને પોતાના કંઠમાં પહેરી અને જંગલમાં ફરવા માટે ગયો. એના ગળામાં આ મણી ચડકડાટ કરતો તો એક સામેથી સિંહ આવ્યો. એણે જોયું, એને કંઈક લાગ્યો ચમકતો પદાર્થ, એટલે પ્રસેનને મારી અને સિંહે એ મણી લઈ લીધો. હવે સિંહ એ મણીને લઈને આગળ જતો તો એવા સમયમાં જાંબવાન આવ્યો. જાંબવાન કોણ ખબર હે? રામાવતાર વખતે ભગવાન શ્રી રામની સાથે જે જાંબુવાન હતો ને, એ રીંછ હજી પોતે આ દેહ ધારણ કરીને ધરતી ઉપર હતો. એ મળ્યો, એણે સિંહને મારી અને એ મણી લઈ લીધો અને એ મણીને લઈને પોતાની ગુફામાં ગયો. ત્યાં કને એની નાની દીકરી જાંબુવતી એ રમતી હતી ને એને રમવા માટે મણી આપી દીધો. આ બાજુ પ્રસેન છે એ પાછો ના આવ્યો, મણી પણ ન મળ્યો, એટલે સત્રાજીતે પોતાની રીતે કલ્પના કર્યો. જોજો આ કથા મને અને તમને ઘણું બધું શીખવશે. સત્રાજીતે પોતાની રીતે કલ્પના કરી કે કૃષ્ણએ મારી પાસે મણી માંગ્યો તો મેં ના આપ્યો, એટલે મારા ભાઈને મારી અને કૃષ્ણએ મણી લઈ લીધો. જઈને પૂછ્યું નહીં કે ભાઈ આવી રીતનો બનાવ બન્યો છે તો કાંઈ તમને આ વાતની જાણ છે કે તમારી પાસે છે, એમ પૂછ્યું નહીં. પોતાની રીતે કૃષ્ણ ઉપર કલંક નાખ્યું વિચારીને, અને આખા ગામમાં દ્વારિકામાં જાહેરાત કરી દીધી કે આ કૃષ્ણએ મારી પાસે મણી માંગ્યો પણ મેં ના આપ્યો, એટલે મારા ભાઈ પ્રસન્નને મારીને એણે મણી લઈ લીધી. સમજ્યા તમે? ખાલી કલ્પના કરીને કાંઈ પણ વાત બને તો આપણે ભાઈ મોઢે મોઢ જઈને પૂછીએ. ડાયરેક્ટ કોઈના પ્રત્યે અનુમાન કરીને કોઈના ઉપર ક્યારે મિથ્યા કલંક લગાવવો જોઈએ નહીં. દ્વારિકાધીશ જાણે છે કે હું નિર્દોષ છું, મેં કાંઈ નથી કર્યું, પણ હવે લોક અપવાદ આવ્યો, કરવું શું? ભગવાન એ મિથ્યા કલંકને ટાળવા માટે પોતાના સૈનિકોને સાથે લઈ અને નીકળ્યા છે જંગલમાં. જે બાજુ પ્રસન્નનો ઘોડો ગયો તો એ રસ્તે ચાલતા ચાલતા આગળ જઈને જોયું તો પ્રસન્ન મરેલો પડેલો મળ્યો. એના ખિસ્સા તપાસે પણ મણી ક્યાંય ના મળ્યો. ત્યાં સિંહના પગલાં જોયા, એ સિંહને પગલે આગળ ચાલતા ગયા તો સિંહે મરેલો મળ્યો. એની અડખે પડખે જોયું તો ત્યાંય મણી નથી. અને આગળ ચાલ્યા ત્યાં રીંછના પગલા મળ્યા, અને રીંછના પગલે ચાલ્યા ચાલ્યા તો એ ગુફામાં જતા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ અંદર જવાની તૈયારી કરી, બધાને ના પાડી સેવકોએ કે પ્રભુ આપ અંદર ન જાઓ, કોણ હશે, કેની ગુફા હશે. પણ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે ના, મારા ઉપર મિથ્યા કલંક લાગ્યો એટલે મારે ગમે એવી રીતે મણી શોધીને આપો ને મારું મિથ્યા કલંક ટાળવું ખરું. ભગવાન અંદર જવા તૈયાર થયા. જતાં જતાં ભગવાને કીધું કે 12 દિવસ સુધી તમે મારી રાહ જોજો, જો 12 દિવસ સુધી ના આવું તો તમે પાછા ચાલ્યા જાજો. અને ભગવાન દ્વારિકાધીશ નથી રહ્યા, આવા સમાચાર તમે દ્વારકાવાસીને આપી દેજો. ભગવાન શ્રી કૃષ્ણ અંદર ગયા. દિવસો પર દિવસો પસાર થતાં 12 દિવસથી ઉપર 15 દિવસ પસાર થઈ ગયા. સેવકોએ રાહ જોઈ પણ ભગવાન આવ્યા નહીં, એટલે રડતા રડતા એ સેવકો પાછા આવ્યા અને ગામમાં દ્વારકામાં સમાચાર આપ્યા કે હવે દ્વારિકાધીશ રહ્યા નથી. ને આ સમાચાર સાંભળતા બધાને ખૂબ દુઃખ થયું, અને સૌ દ્વારિકાવાસી આ સત્રાજીતને ફિટકારવા લાગ્યા કે તારે કારણે આપણે દ્વારિકાધીશ ગુમાવ્યા. એટલે સત્રાજીતને પણ બહુ દુઃખ થયું, પણ હવે થાય શું? સુખદેવજી મહારાજ કે હે રાજન, આ બાજુ ભગવાને ગુફામાં પ્રવેશ કર્યો તો એક રીછડી જાંબુવંતી એ મણીની સાથે રમતી હતી. ભગવાને જઈ અને મણી ઝૂંટવ્યો, પડાવ્યો, એટલે જાંબુવતીએ પોતાની જાતિનો કિલકલાટ શબ્દ કર્યો અને એ શબ્દ સાંભળતા જાંબુવાન આવ્યા એના બાપ. અને એણે આવીને જોયું તો એક પુરુષ પોતાની દીકરી પાસેથી મણી ઝૂંટવતો હતો, એટલે આવીને એની સાથે યુદ્ધ કરવા માંડ્યો જાંબુવાન. શા માટે? તો જ્યારે રામાવતાર વખતે ભગવાન રામ હયાત હતા, ભગવાન રામની શક્તિ એવી હતી કે બધાને પરાજય કર્યો, બધાને હરાવતા. જાંબુવનને મનમાં ઈચ્છા થઈ ગઈ કે રામ મારી સાથે એકવાર યુદ્ધ કરે એમ, એવો મનમાં સંકલ્પ થયો.
પણ એ સમયે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ હતા, અને મર્યાદા એમ કહે છે કે સ્વામી અને સેવક વચ્ચે યુદ્ધ ન થાય. એટલે એ સમયે ભગવાન એનો સંકલ્પ પૂરો ન કરી શક્યા, પણ ભગવાને એને આશીર્વાદ આપ્યા હતા કે તારો સંકલ્પ પૂર્ણ કરશું અમે. એ જ ભગવાન રામ અત્યારે કૃષ્ણ રૂપે આવી અને જાંબુવાનનો સંકલ્પ પૂરો કરવા એની સાથે યુદ્ધ કરવા માંડ્યા. અને યુદ્ધ ચાલુ થયું, દિવસ પર દિવસ પસાર થતા થતા 28 દિવસ સુધી યુદ્ધ ચાલ્યો. કેટલા દિવસ? 28 દિવસ. પણ ના તો જાંબુવાન પીછે અટકરે કે ના દ્વારિકાધીશ પીછે અટે. પછી ભગવાનને થયું કે હવે કેટલા દિવસ આમ કરવું, હવે મારી ઓળખાણ કરાવું. એટલે ભગવાને ફેરવીને એક કાનને હાથે તમાચો માર્યો અને આમ જાંબુવાનનું ડાચું ફરી ગયું, તમરા બોલી ગયા. અને પછી આંખ ખોલીને જોયો ને તે ખબર પડી ગઈ કે આ તો મારા ઈષ્ટદેવ રામચંદ્ર થયો. તરત જ ચરણમાં પડીને માફી માંગી, હવે આટલા દિવસ યુદ્ધ કર્યો, અપરાધ થયો ને. એટલે પોતે મનમાં બહુ સંકોચાયા, ભગવાનને રાજી કરવા માટે કીધું કે પ્રભુ આપને પ્રસન્ન કરવા માટે હું શું કરું, મને આદેશ કરો. ભગવાન દ્વારિકાધીશ કે આ મણી મને આપ. તો મણી તો આપ્યો, પણ એની સાથે સાથે પોતાની દીકરી જે જાંબુવતી હતી ને એ ભગવાનને આપ્યો. ભગવાન કે આ રીછડીને લઈને હું શું કરીશ હે? તે આ જાંબુવન કે ભાઈ મારી પાસે જે હોય એ હું તમને આપું, અમે જાતના રીછ છીએ તો મારી પાસે તો આ છે એ તમને દીધી, હવે સ્વીકારો. અને ભગવાન એવા છે કે ભાવથી તમે કંઈ પણ આપો ભગવાન સ્વીકાર્યો. ભગવાને સ્વીકારી લીધા અને જાંબુવતીને લઈને ભગવાન દ્વારિકામાં આવ્યા. રુક્મિણી દેવીએ કૃપા કરી એ જાંબુવતીને મનુષ્ય શરીર આપ્યો અને ભગવાનનું બીજું લગ્ન એ જાંબુવતી સાથે થયું. અને પછી ભગવાને આખી દ્વારિકાની પ્રજાને ભેળી કરી અને સૌને દેખતા જે મણી હતો ને એ સત્રાજીતને આપ્યો ને આખો પ્રસંગ કહ્યો અને કીધું કે મેં તારા ભાઈને મારીને આ મણી લીધો નહોતો, પણ તે મારા ઉપર ખોટું કલંક લગાવ્યું એટલે મેં મારા ઉપર લાગેલો કલંક ઉતારી અને આ તને મણી આપ્યો. હવે સત્રાજીત ઘણો મનમાં મૂંઝાણો કે મેં દ્વારિકાધીશ ઉપર આવો મિથ્યા કલંક નાખ્યો, હવે મારે દ્વારિકાધીશને રાજી કરવા જોઈએ એમ વિચાર કરી અને એણે પોતાની દીકરી જે સત્યભામા એ ભગવાન દ્વારિકાધીશને અર્પણ કરી કે તમે મારી દીકરી સાથે લગ્ન કરો. ભગવાન દ્વારિકાધીશે એનો પણ સ્વીકાર કર્યો અને પછી સત્રાજીતે પોતાની દીકરીને દાયજામાં મણી આપવાની તૈયારી બતાવી. અને દેવો જ તો ભગવાન દ્વારિકાધીશે માંગ્યો હતો ને, એટલે દેવો હતો. એટલે મણી જ્યારે દીધો તો ભગવાન શ્રી કૃષ્ણએ ના પાડી કે આ મણી મને ખપે નહીં, મારી પાસે નતો આવ્યો એના પહેલા મને કલંક લાગી ગયો, આવશે તો શું થશે. એટલે ના પાડી અને ભગવાને ટાળ્યું કે તમે સૂર્ય ભક્ત છો ને આ સૂર્યનો મણી તમારી પાસે રે એ જ સારું, માટે તમે રાખો. આવી રીતે ભગવાન સત્યભામાને પરણ્યા. એ જ અરસામાં આ બાજુ ઇન્દ્રપ્રસ્થમાં એટલે કે હસ્તિનાપુર પાંડુ અને કૌરવ વચ્ચે વારંવાર કંઈક ને કંઈક અણબનાવ થયા કરે ને એમાં કૌરવોએ કપટ કરી અને પાંડવોને લાક્ષાગ્રહમાં મૂક્યા અને લાક્ષાગ્રહને સળગાવી દીધા. વિદુર કાકાની મદદથી પાંડવો તો એની અંદર બચીને નીકળી ગયા, પણ વિદુરજી એવું ઈચ્છતા હતા કે કૌરવો એમ જ સમજે કે એ મરી ગયા. જો એ મરી ગયા એમ માનશે તો એને હું સખેથી જીવવા દેશે, અને જો એને ખબર હશે કે પાંડવો જીવે રહ્યા તો ફરીથી એને હેરાન કરશે. એટલે એ વાત કોઈને ખબર ના પડે એના માટે મરી ગયા એના પાછળની જે કંઈ ઉત્તર ક્રિયા બીજું ત્રીજું એ બધું જેમ થતું હતું ને એમ થવા દીધું. ભગવાન દ્વારિકાધીશ અંતર્યામી છે, જાણે છે કે મારા ભાઈના દીકરા પાંડવો બચ્યા, છતાંય પણ લોક વ્યવહાર સાચવવા માટે એ દ્વારિકાથી હસ્તિનાપુર ગયા. ભગવાન જ્યારે હસ્તિનાપુર ગયા પાછળથી શું થયું તો એ સેમંતક મણી માટે યાદવોમાં વિક્ષેપ થયો. જોજો આ મણીને કારણે. અને એ મણી કેવો? ભગવાનની કૃપાથી મળ્યો, પણ મહેનત તો નથી કરી ને કોઈ. એનો ધન જે મળે છે ને સીધે સીધો મળે રહ્યો, પરબારો કોઈને મહેનત કરવી પડતી નથી, મફતનું મળે હર્યું, મફતનું મળે હર્યું. એટલે એને દ્વારા કેટલા પ્રોબ્લેમ થાય. યાદવોમાં અરસપરસ વિક્ષેપ થયો, એમ અક્રૂરજી કે જે ભગવાનના શ્રેષ્ઠ ભક્ત છે એને પણ આ ધન જોઈને લાલચ લાગ્યો. એટલે અક્રૂર અને કૃતવર્મા બંને સાથે મળી અને સત ધનવાને ચડાવ્યો. હવે જરીક નામમાં કન્ફ્યુઝન ન થતા, નામ અટપટ હે. અક્રૂરજી અને કૃતવર્મા આ બંને સાથે મળી અને સત ધનવાને ચડાવ્યો. શું કીધું?
એકે સત્રાજીતે સત્યભામાના પિતા સત્રાજીતે એની દીકરી સત્યભામા ભરી સભામાં તને પ્રણાવવાની વાત કરી હતી, જે વાગદાન કહેવાય ને સગપણ, બોલેલું સગપણ એ સત્યભામાનું સત્રાજીત સાથે થઈ ગયું હતું. પણ આવો પ્રસંગ બનવાથી સત્રાજીતે પોતાની દીકરી દ્વારિકાધીશ સાથે પરણાવી. એટલે અક્રૂર અને કૃતવર્માએ સત્રાજીતને કીધું કે તારને તારી સાથે એની દીકરી સત્યભામા પરણાવવાનું કહીને પણ તને ના આપી અને કૃષ્ણને આપી દીધી, માટે તું સત્રાજીતને મારી નાખ. અને હું એ સદ્ધનવાએ ચડાવ્યો, ચડી ગયો. રાત્રે સત્રાજીત સૂતા હતા, આવી અને સત્રાજીતને મારી નાખ્યો અને એની પાસે મણી હતો ને લઈ લીધો. સવાર પડી સત્યભામાને ખબર પડી કે મારા પિતાનો વધ થઈ ગયો, અતિશય આક્રંદ કરીને રુદન કરવા લાગ્યા. પણ કે કોને, પોતાના ધણી તો હસ્તિનાપુર હતા, એટલે પોતાના પતિનું પિતાનું સબ તેલમાં મૂકી અને એ સત્યભામા હસ્તિનાપુર ગયા. ભગવાન શ્રી કૃષ્ણને જઈને બધી વાત કરી એટલે તરત જ દ્વારિકાધીશ દ્વારિકામાં આવ્યા. અને દ્વારિકાધીશ આવ્યા એ સમાચાર સત્રાજીતને મળ્યા એ કે હવે આ મને મૂકશે નહીં. એટલે સત્રાજીત તરત જ અક્રૂર અને કૃતવર્મા પાસે ગયો, કારણ કે એણે ચડાવ્યો હતો ને. એને કીધું કે તમે મારી મદદ કરો. તો ઓલાએ બે હાથ ઊંચા કરી લીધું કે અમે કાંઈ મદદ ના કરીએ, તું જાણે દ્વારિકાધીશ જાણે. એટલે બહુ ધ્યાન રાખું, કોઈ આપણને ગેરમાર્ગે કંઈક ખોટા ધંધા ચડાવે એ ચડાવી દે પણ પછી ટેકો ન દે ને આપણે ફસાઈ રહીએ. એટલે કોઈના ચડાવ્યા વગર વિચારે ક્યાંય ચડી ન જાઓ. અક્રૂર અને કૃતવર્માએ હાથ ઊંચા કરી લીધા અને સદ્ધનવાની પાછળ ભગવાન દ્વારિકાધીશ થયા. એટલે સદ્ધનવા રથ ઉપર બેસી અને દ્વારિકાથી દોડ્યો અને પાછળ દ્વારિકાધીશ. સુખદેવજી મહારાજ કે હે રાજન, સદ્ધનવા ઘોડાને દોડાવતો દોડાવતો દ્વારિકાથી નીકળ્યો, છેક મથુરાના ઉપવનમાં પહોંચ્યો ત્યારે એના ઘોડા થાકી અને ધરતી પર ઢળી પડ્યા. એટલે તરત જ પાછળથી ભગવાન દ્વારિકાધીશ પણ એનો રથ સાજો હતો, છતાંય પણ સદ્ધનવા પોતે રથ ઉપરથી ઉતરીને દોડવા માંડ્યો ત્યારે દ્વારિકાધીશ પણ રથ ઉપરથી ઉતરીને દોડવા માંડ્યા અને એને જઈને પકડ્યો અને પોતાના સુદર્શન ચક્રથી એનો વધ કરી નાખ્યો. પછી એના ખિસ્સા તપાસ્યા તો મણી ક્યાંય હતો નહીં, કારણ કે જ્યારે દ્વારિકાથી ડરીને ભાગ્યો ને ત્યારે અક્રૂરના ખોડામાં મણી ઘા કરીને ભાગ્યો હતો. મણી અહીંયા દ્વારિકામાં અક્રૂરજી પાસે જ હતો ને ભગવાને અહીંયા જઈ અને સદ્ધનવાને મારી નાખ્યા. ભાઈ ખિસ્સા તપાસ્યા પણ કોઈ જગ્યાએ મણી ના મળ્યો. અને બલરામજી સાથે હતા, બલરામજી રથ ઉપર હતા. ભગવાનનો વધ કરીને પાછા આવ્યા અને બલરામજીને આવીને કહે છે, વૃથા હત સતુર ધન મણિસ્તત્ર ન વિદ્યતે. અરે ભાઈ, આ સદ્ધનવાને તો ખોટો મારી નાખ્યો, એની પાસે મણી નથી. હવે જોજો બલરામજીએ શું વિચારી લીધો પોતાની રીતે, એકે સદ્ધનવાને મારીને મણી પોતે લઈ લીધો, મને આપવો નથી એટલે મારી આગળ ખોટું બોલે છે. બે ભાઈ જે આજ દિવસ સુધી એક મના થઈને જીવતા હતા, એક આ મણી વગર મહેનતનું ધન, એને કારણે બલરામજીને કૃષ્ણ ઉપર શંકા થઈ. એ કે મણી સદ્ધનવાને મારીને પોતે લઈ લીધો પોતાના ખિસ્સામાં, પણ મારી આગળ આવીને જૂઠું બોલે કે આને ખોટો માર્યો, મણી નથી. એટલે બલરામજી તરત જ કૃષ્ણથી અણબનાવ થતાં શું કીધું, એ કે હવે મિથિલા સુધી આવી જ ગયા છીએ તો જરીક મિથિલા નરેશ મારો ભાઈબંધ છે એને મળી આવું એમ. એને મળવા માટે ગયા. હવે એવા જ અરસામાં એવું બન્યું કે હસ્તિનાપુરથી દુર્યોધન મિથિલા આવેલો અને એણે જરીક બલરામજીના વખાણ કરીને કીધું કે તમે મને ગદા યુદ્ધ શીખો. તો હવે જોજો, દુર્યોધન છે એ પાંડવોનો શત્રુ છે અને પાંડવો છે એ કૃષ્ણના મિત્ર છે અને કૃષ્ણની સાથે અત્યારે બલરામને અણબનાવ થયો છે, સમજી ગયા? એટલે પોતાનો શત્રુ કૃષ્ણ, એનો મિત્ર અર્જુન, એનો મિત્ર દુર્યોધન, એને પોતાનો મિત્ર માનીને એને ગદાયુદ્ધ શીખવી અને અર્જુનની સામે ટક્કર લેવો તૈયાર કર્યો. આ શેને કારણે? એક મણીને કારણે આટલું બધું થયું. અને પછી આ બાજુ ભગવાન દ્વારિકાધીશ પાછા આવ્યા અને આવી અને પોતાના પત્ની જે સત્યભામા એને કીધું કે સદ્ધનવાને ખોટો મારી નાખ્યો, એની પાસે મણી નથી. તો સત્યભામાને મનમાં શું થયું, એ કે મણી લઈ પોતાના ભાઈ બલરામને આપીને એને મિથિલા મૂકી દીધા અને પોતે મારી પાસે આવીને ખોટો બોલે છે. ભાઈ ભાઈમાં ડખો થયો. હવે ક્યાં ડખો થયો? પતિ પત્ની વચ્યો. એક મણીને લઈને પતિ પત્નીમાં ડખો થયો. પછી તો ઉત્તર ક્રિયા ને બધું આ બધું થયું. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત રાજન, આ બાજુ અક્રૂરને ખબર પડી કે દ્વારિકાધીશ મણીને શોધે છે અને મણી મારી પાસે છે, જો ખબર પડશે
તો મૂકશે નહીં. એટલે અક્રૂરજી પણ દ્વારિકા છોડી અને તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. પણ ઓલો મણી રોજ 8 ભાર સોનું આપે અને હાંચવું ક્યાં, કેવી રીતે હાંચવું? એટલે પછી જ્યાં કને જાય ને ત્યાં કને દાન કર્યો. કેટલું દાન કરે? મોટા મોટા સરદાર ચલાવે, ધર્મશાળાઓ બાંધી દે, કોઈક જડ્યા જગ્યાએ જલાશયો બાંધી આપે, આવું બધું મોટું મોટું દાન કરવા માંડ્યા. અને એની કીર્તિ આખા એ ભારત વર્ષમાં ફેલાણી, બધી જગ્યાએ એમ થવા લાગ્યું કે કોઈ કર્ણ જેવો મહાન દાનેશ્વરી અક્રૂર અત્યારે ધરતી પર જન્મ્યો છે. અને એ કીર્તિ પહોંચી આવી છેક દ્વારિકા સુધી. અને દ્વારિકામાં દ્વારિકાધીશ ભગવાને જાણ્યું કે અક્રૂર નામે આવો દાનવીર તો આપણા અક્રૂર કાકા જ હોય ને, એ જો આટલું દાન કરતા હોય તો નક્કી મણી એની પાસે હશે. એટલે દૂત દ્વારા સંદેશો પહોંચાડ્યો કે હે અક્રૂર કાકા, અમારે મણી નથી જોતો, પણ એક વખત મણી તમે દ્વારિકા લઈ આવીને બતાવો, આ મણીને લઈને મારાથી મારો ભાઈ રિસાઈને બેઠો છે, મારાથી મારી ઘરવાળી રિસાઈને બેઠી છે, માટે મણી તમે લઈ આવો ને છતો કરો બતાવો. એ બધાને શંકા છે કે કૃષ્ણએ મણી સંતાડ્યો. એટલે અક્રૂર કાકાને સમાચાર મળતા એ પાછા આવ્યા અને મણી બતાવ્યો અને સૌને ભગવાન શ્રી કૃષ્ણ ઉપર જે શંકા હતી ને એ દૂર થઈ. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત રાજન, આ મણીને લઈને આટલો વિક્ષેપ થયો શા માટે? કે મણીનું ધન હતું ને એ વગર મહેનતનું ધન હતું, અને વગર મહેનતનું ધન છે જ્યારે આપણા જીવનમાં આવે ત્યારે આપણા પરિવારમાં કંઈક ને કંઈક વિક્ષેપ કરાવે, દુઃખી કરે, હેરાન કરે, પણ સુખ લેવા દે નહીં. એટલે આપણા શાસ્ત્રકારો કહે છે કે તમે ગમે વ્યવસાય કરતા હો, ધંધો કરતા હોય, પણ એમાં ક્યારે અનીતિનું, અણહકનું, વગર મહેનતનું પરબારું ના આવી જાય એ બહુ ધ્યાન રાખો. કારણ કે પરબારું આવે ને તો એ ક્યારે પચે નહીં. મનુષ્ય ભગવાને આ માણસની રચના એવી કરી કે માણસ ગમે એ કરે ને, ગમે એ ખાય પીએ તો પચી જાય, ખબર ને? અત્યારે આપણે ગમે એ ખાઈ પચી જાય, એમ કહેવાય નાના હતા ત્યારે પાણા ખાતા હો, આમ ધૂળ ખાતા, એ ધૂળે પચી જતી. એટલે માણા પાણા ખાય તો પચી જાય, પણ પારકી પાઈ પચાવે એવી શક્તિ ભગવાને આ માણસને આપી નથી. એટલે બહુ ધ્યાન રાખવું. આપણા દેવાનંદ સ્વામીની 2 પંક્તિઓ આપણે ગાઈ અને કથાને પૂર્ણ કરશું. સ્વામી આપણને કેવી સરસ વાત શીખવે છે. પચે નહીં પારકો નાણો નાહકનો તે નકી નડસે, પચે નહીં પારકો નાણો નાહકનો તે નકી નડસે, વસુ કે ઝાડ સમજે જગણી આપ પડશે. જો વિરાયા વશે દુખડા
કોઈને પચતું નથી, માટે તમે ગ્રસ્તાશ્રમી છો, વ્યવહાર માર્ગમાં છો, કંઈ પણ વ્યવસાય કરતા હોય એમાં નીતિ ધર્મ પ્રમાણિકતા એ આગળ રાખી આપણી મહેનતનું પરસેવાનું એ આપણે ઘરમાં લાવશું તો આપણા ઘર પરિવારમાં બધાય સુખી રહેશે. અણહકનું મફતનું આવતા મીઠું બહુ લાગે, ખબર ને તમે, પરબારું આવે ને વગર મહેનતનું બહુ મીઠું લાગે પણ ભૂકા કાઢી નાખે. કોઈ ક્યારે પચાવી શકતો નથી. મફતનો જો ઘરમાં આવી જાય તો શું થાય, કાં તો ઘર પરિવારમાં કજિયા કંકાસ થાય, કાં પરિવારમાં કોઈ બીમાર પડે કે એની દવામાં હોસ્પિટલના ખર્ચામાં ઓપરેશનોમાં લાખો રૂપિયા ચાલ્યા જાય. માટે બહુ ધ્યાન રાખવું, સાવધાન રહેવું. ક્યારે કોઈનું અણહકનું ના આવી જાય, જો આવશે ને તો સંતો કે વ્યાજ સહિત દેવું પડશે, જેટલું લીધું છે એટલું નહીં, 20,000 લીધા હશે ને તો 20 લાખ કરીને દેવા પડશે, પછી છુટકારો થશે. કદાચ આ જન્મે નહીં ચૂકવી શકી તો બીજા જન્મ લેવા પડશે, ને સેના પશુ કે ઝાડ સર્જીને એના ખેતરની અંદર બળદ કરી દેશે, ભેહે કરશે, એ દૂધ દઈ દઈ અને પૂરું કરવાનું. ખાવાનો શું? ઘાસ ભૂસો. હા, ઝાડ કરી દેશે, આંબા કરી દીધા, કેરી પકાવીને એને પૂરું કરો. એવા અન્ય દેહ ધારણ ન કરવા હોય તો સાવધાન રહીએ, ક્યારે કોઈના હકનું આપણે લઈએ નહીં. અને માણસ જે આ અણહકનું લે કેના માટે ખબર હે? પોતાના પેટ માટે અને પરિવાર માટે, એના માટે થઈ. અને ધન હોવા છતાં વધારે આશા રાખી કોઈકને હેરણ પરેશાન કરી દગો દઈને પણ પોતે ઝૂંટવે, જેના માટે કરે, અંત સમય આવે ને ત્યારે એ હગાવાલા કોઈ એ પાપ થકી આપણું રક્ષા કરવા માટે આવે નહીં, આવે એને થાય કે આ બચારા ભાઈ જો આપણા માટે કેટલું કર્યું, કદાચ ખોટું કર્યું હશે તો હાલો આપણે એને મદદ કરી ના થાય. અંત સમયે જે આપણે કર્મ કર્યું છે, સાચું ખોટું પાપ, એના પોટલા આપણે લઈને જ જવું પડશે ને આપણે જ ભોગવવું પડશે. જે હગાવાલા માટે આપણે ખોટા ધંધા કરીએ છીએ, અંત સમયે કોઈ મદદ કરવા પણ આવવાના નથી. માટે નીતિને આગળ રાખી પ્રમાણિકપણે આપણે આપણો વ્યવસાય કરીએ, ભલે 2 રૂપિયા ઓછા હશે પણ આપણા મહેનતના હશે ને આપણને મીઠા લાગશે, ને હા જે જ્યારે હુવા જશો ને ત્યારે ચેનની ઊંઘ આવશે. જો અણનીતિનો ધન આપણા ઘરમાં આવી જશે, લાખો કરોડો રૂપિયા હશે ને પણ હા જે હુવા જશો ને તો ડંખ વાગતો હશે, હો કે ભાઈ હું કોકને હેરણ કરીને લાવું. રૂપિયા હશે, સુખ સુવિધા હશે પણ ચેનની આરામની ઊંઘ નહીં આવે. માટે આ કથામાંથી આપણે શીખીએ. સુખદેવજી મહારાજ કે હે રાજન, આવી રીતે ભગવાન એમને પરણ્યા પછી તો ભગવાનના 16,108 લગ્ન થયા. સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને 7 દિવસની અંદર મોક્ષ આપવા માટે વિશાળ ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રોથી ભરપૂર એવું શ્રીમદ ભાગવત છે એ સંભળાવ્યું છે. ભગવાને આલોકમાંથી પછી વિદાયલી સ્વધામ ગમન કર્યું એ કથા પણ સંભળાવી. અને સુખદેવજી મહારાજ પછી રાજા પરીક્ષિતને બ્રહ્મસ્થિતિએ પમાડી આશીર્વાદ આપી અને જંગલમાં ચાલ્યા ગયા. પાછળથી તક્ષક નાગ આવ્યો, પરીક્ષિત રાજાને દંશ દીધો અને પરીક્ષિત રાજાનું શરીર
બળીને ભસ્મીભૂત થયું. પરીક્ષિત રાજાને તક્ષકનો દંશ થયો ને એ પહેલાં જ પોતે તો શરીરના ભાવને છોડી બ્રહ્મભાવને પામી અને ભગવાન તરફ પોતે પ્રયાણ કર્યું હતું. આવી રીતે સાત દિવસમાં પરીક્ષિત રાજાનો ઉદ્ધાર થયો. આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર એકમ ભાગવતમ શાસ્ત્રમ મોક્ષદાનેન ગર્જતિ, એવું શાસ્ત્ર છે કે જે ભાગવત મોક્ષની ગર્જના કરે. એટલે તો આપણે કોઈ પણ આ લોકને છોડીને ભગવાનના ધામમાં જાય એના નિમિત્તે કથા કરીએ છીએ. અત્યારે આ પિંડોરિયા પરિવારે પોતાના પિતાશ્રી કંજી બાપા, જો અમારે શાંતિલાલ ભાઈને, એમણે પોતાના પિતાશ્રીની સ્મૃતિમાં આ પારાયણ કરાવી. ભગવાનના ભક્ત છે ને એની ક્યારે અધોગતિ કે અવગતિ થતી નથી, મહારાજે વચનામૃતમાં ના પાડી. એ ભગવાનના ભક્ત ગમે એવી રીતે એનો દેહ પડે, કદાચ એનું આયુષ્ય ન ખૂટ્યું હોય, અકાળે મૃત્યુ થાય, અકસ્માત થાય, સર્પનો દંશ થાય, કુવામાં પડી જાય, ગમે એ રીતે, પણ ભગવાનના ભક્ત હોય તો એનું ભગવાન કલ્યાણ કરે, કરે ને કરે. એટલે કાનજીભાઈ તો આપણે ભાગવત કથા કરી એના પહેલાં જ ભગવાનના ધામને પામી ગયા છે. એના કલ્યાણ માટે કે એના મોક્ષ માટે આપણે કથા નથી કરી, આ કેના કલ્યાણ માટે છે? આપણા કલ્યાણ માટે. કે એક કાનજીભાઈને નિમિત્ત કરાવીને 5 દિવસ સુધી આપણે આ ભાગવતના માધ્યમથી જીવનની અંદર ઘણું બધું શીખ્યા, એ આપણા જીવનમાં ઉતારી. કાનજીભાઈ જે માર્ગે ચાલી ભગવાનનું ભજન કરી ગયા, ભક્તિ સેવા કરી ગયા, એના જેવા ગુણો આપણામાં આવે, ખાસ કરીને એમના પરિવારમાં, એમના દીકરાઓમાં, પોતરાઓમાં આવે, એવી શુભ ભાવનાથી આપણે આ 5 દિવસની પારાયણ કરી હતી. એ પારાયણ અત્યારે અહીંયાને ભગવાન શ્રી હરિના ચરણોમાં સાદર સમર્પિત કરી અને આપણે ભાગવત શાસ્ત્રને પૂર્ણ કરશું. કથા પ્રસંગ પણ અહીંયાને પૂર્ણ થાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી નર નારાયણ દેવ કી, શ્રી સ્વામી નારાયણ ભગવાન કી, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજ કી. આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, માંડવી મંદિરેથી પધારેલા મંદિરના મહંત સ્વામી સદગુરુ લક્ષ્મીપ્રસાદ સ્વામી, અંજાર મંદિરેથી પધારેલા અંજાર મંદિરના મહંત સ્વામી સદગુરુ કેશવજીવન સ્વામી, અમારા મંડળના વડીલ એવા કૃષ્ણપ્રસાદ સ્વામી, અને અંજારથી પધારેલા સદગુરુ સ્વામી માધવપ્રસાદ સ્વામી, કોઠારી સ્વામી દેવ સુખદેવ સ્વામી, અને સદગુરુ સ્વામી પરમેશ્વર સ્વામી, રઘુવીર સ્વામી, સદગુરુ સ્વામી સદગુણ સ્વામી, અને સંસ્કાર ધામમાંથી પધારેલા શાસ્ત્રી સ્વામી સંત સ્વરૂપ સ્વામી, અને હૃદયપ્રકાશ સ્વામી, અને પૂજારી નિર્ભય સ્વરૂપ સ્વામી, અને દિવ્ય સ્વરૂપ દિવ્ય પ્રસાદ સ્વામી, અને સંગીતમાં શ્રીજીનંદન સ્વામી અને જનમંગલ સ્વામી, નામ ભૂલાઈ જાય આવ્યો, વિસ્તાર બહુ થઈ ગયો. ભલા ભક્તજનો તેમજ યજમાનનું આમંત્રણનું મોટે પાયે માન આપીને પધારેલા એમના સગા સંબંધીઓ, અને કથાનું શ્રવણ કરાવવા માટે પધારેલા તમામ ભક્તો તેમજ બહેનોમાં અખંડ પ્રભુનું ભજન કરનારા, જેને સંસારને એક બાજુ મૂકીને સતત પ્રભુ ભજન કરનારા એવા સાંગયોગી માતાઓ તેમજ કર્મયોગી બહેનો, તમામ સંત સભાના ઘણા ઘણા જય સ્વામિનારાયણ. અદ્ભુત 5 દિવસ થયા શ્રીમદ ભાગવતનું શ્રવણ કરી રહ્યા છીએ. જો પહેલાં ધન્યવાદ આપવા જોઈએ ને તો કાનજી બાપાને, અને આ 5 દિવસની કથા થઈ એમાં અમને તો બહુ આનંદ થયો. એનું કારણ એ કે કાનજી બાપા એટલી બધી સેવા કરી, ભગવાનને રાજી કર્યા, અને અખંડ ભગવાનની સેવામાં હવે રહ્યા છે. ધામમાં નથી ગયા, હો ક્યાં ગયા છે? ભગવાનના ચરણમાં છે, એટલે સમજી જ ગયા તમે, ધામમાં જ છે. સમજાય ને, આપણી હૈયાતમાં જ છે. મહારાજ કે જ્યાં ભગવાનની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામ છે. સમજાય ને, આખું એ આ ભાગવત શાસ્ત્ર છે ને આપણા માટે
બ્રહ્મરૂપ થવા માટેનું આ શાસ્ત્ર છે. બ્રહ્મરૂપ થાય પછી એમાંથી પરાકાષ્ઠાની ભક્તિ પ્રગટ થાય અને એ ભક્તિથી જ ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. એટલા માટે આ શાસ્ત્રને મોક્ષ માટે ગર્જના કરે છે, સમજાને? હા, એટલા માટે જો આ પિંડોરિયા પરિવારમાં કંજી બાપાના દીકરા નારણભાઈ તેમજ શાંતિલાલભાઈ અને નારણભાઈના દીકરા હેરી અને શાંતિલાલભાઈના દીકરા કાવ્ય અને એમના ધર્મપત્ની અને એની દીકરીઓ આ સાથે મળી અને એમની મા અત્યારે હાજર છે અમરબાઈ, આખો એ આ પરિવાર એટલો સમ અને શ્રદ્ધાથી ભગવાનની ભક્તિ કરી રહ્યા છે. તો સૌ પ્રથમ આપણે દરેક ભક્તોને આજ્ઞા કરું છું કે આ પરિવારને આપણે તાલિકાનાથથી વધાવી લઈએ. બહુ અદ્ભુત કથાનો પ્રસંગ રહ્યો. ભગવાન એ ભગવાન છે, 16108 લગ્ન કરે પણ આપણાથી થાય થાય ન થાય. હા, ભગવાન હજુ સ્વીકારવા માટે તૈયાર છે, આપણે એમના પત્ની થવા તૈયાર થઈએ તો ભગવાન સ્વીકારવા તૈયાર છે. ઓ 16108 ક્યાં, જેટલા દુનિયામાં જીવ પ્રાણી માત્ર છે એમના સ્વામી તો ભગવાન એક નારાયણ છે. ઓ જેનું આપણે સતત ભજન કરીએ છીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એ આપણા સૌના સ્વામી છે, આપણા સૌના પતિ છે. પણ એની સાથે જ્યારે લગ્ન થશે ને ત્યારે જ એમનું સુખ મળશે. જો સુખ જોઈતું હોય ને તો લગ્ન કરે તો જ સુખ મળ્યો, નહીતર સુખ નથી મળતું. અને લગ્ન થાય ને તો જ એને પુત્ર રત્નનું ફળ મળે. એટલે ભગવાનની સાથે લગ્ન થાય ને તો જ મોક્ષરૂપી એને ફળ મળે છે. હા, એટલે લગ્ન કરવા માટે આપણે બધા કટિબદ્ધ છીએ અને એની સાથે જ રહેવાનું છે, એની સાથે જ પ્રેમ કરવાનું છે. તો એ ભગવાન હા કૃપા કરશે તો આપણું કામ થઈ જશે. તો વાલા ભક્તજનો હેઠ અંજારથી અહીં સંતો વધાર્યા છે, એને આગળ કાર્ય હોતા તો આપણે સદગુરુ અંજાર મંદિરના મહંત સ્વામી કેશવજીવન સ્વામી એમને ચરણોમાં પ્રાર્થના કરીશું. અહીંયા આવે, બે શબ્દો આપણને હેતના હૈયાના આપે અને આશીર્વાદના રૂપમાં. ચાલો સ્વામી, સદગુરુ સ્વામી કેશવજીવન સ્વામી. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ, વક્તા મહોદય, માંડવી મંદિરના વડીલ સંત સદગુરુ સ્વામી કૃષ્ણપ્રસાદદાસ સ્વામી, માંડવી મંદિરના મહંત સદગુરુ સ્વામી લક્ષ્મીપ્રસાદદાસ સ્વામી, આદિ તમામ સંતો, વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. આજે કથા સાંભળી ખૂબ આનંદ આવ્યો. પ્રતિષ્ઠા કરી તેથી દર્શન કર્યા હતા, વાજ દર્શન થયા પાછા, બરાબર. શ્રીમદ ભાગવત એ પિંડોરિયા પરિવાર શાંતિલાલભાઈ બાપુજી ધામમાં ગયા, એ તો ભગવાનના ધામમાં જ બેઠા છે, ભગવાનના ચરણની સેવામાં છે. પણ સુપુત્ર હોય એને વિચાર થાય કે આપણે માટે આટલો દાખલો આપણા માતા પિતા કર્યો, એ હતા ત્યારે આપણા જન્મ મળ્યો, આપણે ઉછેરીને મોટા કર્યા, હરાવ્યા, ભણાવ્યા, ગણાવ્યા, તૈયાર કર્યા, એના ઋણ થકી મુક્ત થવાને માટે આ કથા કરી છે. પોતે વિદેશમાં રહે છે, ભાવના નાંગલપુરમાં છે જન્મભૂમિ, તો અહીંયા આવી આ નૂતન મંદિરમાં ભાગવતની કથા રાખી અને વક્તા મહોદય પણ ખૂબ સારી રીતે આપને સમજાવ્યા અને માંડવી મંદિરના સમગ્ર સંતો મહંત સ્વામી આદિ એમનો ખૂબ તમારો ભાવ જોઈ અને ન ભૂતો ન ભસતી એવી કથા આપને કરી આપી. કથામાંથી એટલું જરૂર સ્વીકારજો
રાધિકા રાધા લગ્નની કથા છે. રાધિકાજીને જેવો ભગવાનને વિશે પ્રેમ છે, એવો આપને ભગવાનને વિશે પ્રેમ કરવો છે. રાધાજી વિના ભગવાન રહી શકે નહીં, ભક્ત વિના ભગવાન રહી શકે નહીં. તો આ કથા સાંભળીને આ દુનિયામાંથી એક દિવસ જવાનું છે એ નક્કી છે, અને ભગવાનના ભક્તને ભગવાનના ધામમાં જ જવાનું છે. તો ભગવાન વિશે વિશેષ પ્રેમ થાય, અને જે આ માનવ દેહ મળ્યો છે એ દેવને પણ દુર્લભ છે. સુવિધા સહિત બરોબર શરીર છે, વળી મંદિર જો માંડવીમાં તો નાંગલપુરમાં મંદિર ને માંડવી ત્યાં મંદિર, હવે તો ઘણા મંદિરો બધા થઈ ગયા, બાજુ બાજુમાં મંદિર, અને આ મંદિર કોઈ આજકાલનું નથી, 103 વર્ષ લગભગ થાય છે. અને જે દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા કરી વાડીમાં, અને આ વાડી જ છે, રિન્યુએશન થયું છે, અને પછી ગામના બધા ભક્તો નાંગલપુર કાંધાના કે આપણે મોટું મંદિર કરીએ, ત્યારે મહાન સ્વામીને પ્રાર્થના કરી, અને મહાન સ્વામી જે સંતો માધવ સ્વામી હોય કે પરમેશ્વર સ્વામી હોય કે સુખદેવ સ્વામી હોય એને સોંપ્યો, અને આ મંદિર તૈયાર થયું. જો મંદિરનો પાઠો લગભગ ચૈત્ર મહિનામાં છે. હા, પાટોત્સવ છે એ જૂનો છે, એમને એમ રહે, જ્યાં જ્યાં મંદિરો ત્યાં છે ત્યાં પાટોત્સવ જથાવત રહેલા છે. લંગાટામાં વિશાળ મંદિર થયું, શ્રાવણ મહિનામાં પ્રતિષ્ઠા થઈ, પણ પાટોત્સવ તો એ નહીં રહ્યો. ભુજ મંદિર જુઓ, માંડવી મંદિર જુઓ, ગામડામાં જુઓ, હવે તો અહીંયા પાટોત્સવ ધામધૂમથી થાય છે. તો આ મંદિરમાં રહી ખૂબ સેવા કરજો, સત્સંગ કરજો, અને વિશેષ એ જ ભગવાનને પ્રાર્થના કરીએ, યજમાનશ્રીને ખૂબ ભગવાન વિશે પ્રીતિ થાય, અને કાનજી બાપા તો ભગવાનની સેવા અહીંયા સેવામાં હતા ને ત્યાંય સેવામાં જ છે, એ પણ ખૂબ રાજી થાય, અને ભગવાનને વિશે વધારે ને વધારે પ્રીતિ થાય, એ જ ભગવાનની પ્રાર્થના સાથે વિરમું છું. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ કે સુજન સ્વામીના આશીર્વાદ સાંભળ્યા. હવે આપણી પાસે સમય ટૂંકો છે, બધાને માટે શોર્ટકટ જોઈએ. તો હવે સદગુરુ સ્વામી માધવ પ્રસાદ સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીશું. સ્વામી માત્ર 2 મિનિટમાં જ બોલશે. સ્વામી માધવ પ્રસાદ સ્વામી પધારશો? હા, સ્વામીની વાતો છે ને, સુરાતનની વાતો સમજે. હા, એવું સુરાતન ચડાવશે. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, વક્તા મહોદેશી, બ્રહ્મનિષ્ઠ સંતો, સહયોગી બહેનો, પ્રભુને વાલા, ભક્તો બહેનો, ભાઈઓ, ઘણા ઘણા જય સ્વામિનારાયણ. મનજી બાપા દીકરા ધામમાં ગયા, કાનજીભાઈ એમના માધ્યમથી દીકરાઓએ સારામાં સારું આ કથાનું આયોજન, એ આયોજનની અંદર આ ભગવાનના ચરિત્ર કેવા સુંદર વક્તાશી આપણે સંભળાવ્યા. આ ચરિત્ર સાંભળી મનન કરીએ, જીવનમાં આનંદ આનંદ હો દિવસો દિવસ, એવા ભગવાનના ચરિત્ર છે ભાઈ. કે જે વ્યાસ ભગવાન પોતે સાક્ષાત પરિબ્રહ્મ, એમની કલમથી આ બધે ચરિત્રો લખાણા છે ભાઈ. હે, કેટલો આનંદ આવે કથા સાંભળવાથી. આ કથા સાંભળવાથી ભગવાનમાં કેમ પ્રેમ થાય, બીજું કઈ નહીં, ભગવાનમાં કેમ પ્રેમ થાય વધારે. અરે ભાઈ, જીવ વરવે જીવનું કઈ જીવપણું ન વજાય, એ પુરુષોત્તમ સ્વામી મળે ત્યારે બ્રહ્મારો પથવાય, સુર મુનિ સયા બડા પોરો સપૂરણ એ હરિવર જેને મળે તે પામે અવિચળ પદ નિરવણ. એ પદ લેવાને માટે આપણે આ કથામાં બેઠા છીએ.
આવી રહી કથા જ્યારે સાંભળતા જ રહીએ, સાંભળતા જ રહીએ, કથાનો આનંદ લીધા જ કરીએ, લીધા જ કરીએ. શા માટે કરીને એ જ કરવાનું છે. અહીંયા કને આ સભામાં બેઠા છો તમે બધે, અક્ષરધામની અંદર આજ ભગવાનના ચરિત્ર સાંભળવાના છે, વિચારવાના છે, મનન કરવાના છે. અક્ષરધામમાં મુક્તો ભગવાનના ગુણો ગાયને ત્યાં આપણે મુક્તો બધે સાંભળે છે અને આનંદ લે છે. તો આપણે એ મુક્તોની પંક્તિમાં ભેરવવાને માટે આવા કથાનો આયોજન થાય છે. તો આ ભગવાનના ગુણોને ગાયને સાંભળે વિશે શું કહેવું? આ કાંતિભાઈના દીકરાઓએ જે સારામાં સારું આયોજન કર્યું, એમને માતા પિતામાં પ્રેમ, ભગવાનમાં પ્રેમ, સંતમાં પ્રેમ, આ ભક્તોમાં પ્રેમ, એવો ને એવો પ્રેમ દિવસો દિવસ આપણે બધાને ભગવાનને વિશે ભક્તોમાં સંતમાં વૃદ્ધિ પામતો રહે એટલું કંઈ હું મારી વાણીને વિનમ આપું. બોલો ઘનશ્યામ મહારાજની જય. બીજું વિશેષ, આપણા મંદિરનો પાઠો છો, જ્યારે મંદિરનું આયોજન કર્યું તે વખતે આપણે બધે ભેગા માંડી કરી માન સમી લગી ગયા હતા કે જે જૂનો પાઠો ઉજવાય એને દિવસ રાખવાનો. પ્રતિષ્ઠા તો મૂર્ત ઉપર થાય, જે દિવસે મૂર્ત હોય તે દિવસે એની પ્રતિષ્ઠા થાય. પણ પાઠો છો તો આપણો જે જૂનો છે એને પાઠો છો આપણે ઉજવવાનો, ઉજવવાનો, ઉજવવાનો. કોઈને કંઈ અંદર શંકા હોય તો શંકા કાઢી નાખજો વાલા, પ્રેમથી ભાવથી ભેગા થઈને ઉત્સવ કરતા રહેજો, કરતા રહેજો, કરો છો, કરશો, કરશો. સજાન સાંઈ મહારાજની જય. સ્વામીની વાતો બધી સુરાતનની સમજાય, હા બધી ચોખવટ કરી દીધી. તો હવે સુખદેવ સ્વામીને જ કહીએ, કારણ કે સંતોને કાર્યમાં ક્યાંક જવાનું હતા તો અત્યારે સુખદેવ સ્વામીને માત્ર બે જ મિનિટમાં સ્વામી વધારો. ભલે ટાઈમ સ્ટાર્ટ. દિવ્ય સિંહાસનમાં વિરાજમાન ભગવાન સ્વામિનારાયણ, પૂજનીય સંતો તથા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ભગવત કૃપા અને ભાગવત કૃપાથી આ કથાનું નિર્માણ થયું છે. નારણભાઈ અને શાંતિભાઈ બંને ભાઈ સાથે મળી અને જે આ કથાનું આયોજન કર્યું અને એમના મમ્મી અમરભાઈ ને ભગવાનની પાસે સંકલ્પ કર્યો કે અમારે અહીંયા કથા કરવી છે અને આજે આ કથાનો પાંચમો દિવસ અને આ કથામાં આટલા બધા સંતો આવ્યા એનો સમર્પણ ભાવ, ભગવાન પ્રત્યેનો પ્રેમ ભાવ, એટલા માટે આવી આ કથા દિવ્ય બની છે. આ બંને ભાઈમાં એવો સંપ છે, જ્યારે જ્યારે કોઈ પણ સંતો આજ્ઞા કરે ત્યારે કોઈ દિવસ સેવા કરવાની એની ના જ ન હોય. એક બાપુજીની તમને વાત કહી દઉં, કેમ કે મને ખબર છે, જ્યારે અમે માંડવી મંડળ હતું અમારું, આ મંદિરના જ્યારે પાયા નખાણા ત્યારે મંગળા અને શણગાર વચ્ચે હું સભા મંડપમાં બેસતો અને તે વખતે કાનજી બાપા આમ નીચે બેસવામાં થોડી એને તકલીફ હતી એટલે એ ખુરશી લઈને બેસતા અને તે વખતે એમને કીર્તન નહોતું આવડતું કે જે મહારાજે ઓથેન્ટિક કરેલા એટલે કે મહારાજે પ્રૂફ કરેલા કીર્તનો અમુક છે. વંદુ સહજાનંદ સ્વરૂપ એ મહારાજે પ્રૂફ કરેલું છે, આજ મારે ઓરડે પણ મહારાજે પ્રૂફ કરેલું છે, વચનામૃતમાં કીર્તનો પણ જેટલા જેટલા છે મહારાજના પ્રૂફ કરેલા કીર્તનો છે. એમાં બે કીર્તન, એક મુક્તાનંદ સ્વામીનું અને એક નરસિંહ મહેતાનું. કયું ખબર છે તમને?
મારા વાલાજી શું વાલપ દિશે રે, અને મારા હરજી શું હેત. આ જે બે કીર્તન છે તે વખતે મને ખબર છે આજે કાનજી બાપા અહીંયા નથી, અક્ષરધામમાં બેઠા બેઠા ગાતા હશે. અમે જ્યારે હતા તે વખતે કાનજી બાપાએ મારી બાજુમાં બેસીને બે કીર્તન કંઠસ્થ કરેલા હતા અને આજે પણ અક્ષરધામમાં ગાતા હશે. આ સ્મૃતિ તમને નહીં હોય, તમે કેન્યા ને પેલા ભગત ઓસ્ટ્રેલિયા, એટલે અમુક અમુક કોઈ સંતોની સ્મૃતિ મા બાપની સ્મૃતિ આપણે ખબર ન હોય. અને આજે સંતો તમને લાડુ દેશે, સંતો તમને મૂર્તિ દેશે, પણ નારણભાઈ શાંતિભાઈ આ બે કીર્તન તમને આવડે છે? અને આ બે કીર્તન જેમ પપ્પાએ શીખ્યા હતા એમ આખા પરિવારને શીખવાનું ને દરરોજ બોલવાનું છે, અમારી પેરામણી છે. સ્વીકારજો અને પપ્પાની સ્મૃતિ રહે કે જેના કારણે આપણે આ સત્સંગની અંદર જન્મ મળ્યો અને આજે આપણે સત્સંગ કરીએ છીએ. એટલા માટે નારણભાઈ હોય શાંતિભાઈ હોય, નારણભાઈ તમારા મમ્મીને કીર્તન ના આવડતું હોય તો મમ્મીને પણ કહેજો કે ભલે ઉંમર થઈ ગઈ હોય ભલે વાંચીને પણ દરરોજ આ બે કીર્તન બોલે. તમારા ઘરવાળા શાંતિભાઈના ઘરવાળા આખોય પરિવાર આ કીર્તનનું ગાયન કરજો અને આ કીર્તન ગાવાથી મહારાજમાં હેત થશે, સાધુમાં હેત થશે, અરસપરસ ભગવાનમાં હેત થશે. આવું સરસ મજાનું કીર્તન છે એટલે આ કીર્તનનું ગાયન કરજો અને તમે માંડવી વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં આ મંદિર અને આ મંદિરમાં કથા કરી અને આ કથા પ્રસંગે તમે ખૂબ સેવા કરી છે, આ સેવા બદલ પણ તમને લાખ લાખ ધન્યવાદ છે. એ તો સભાપતિ જાહેર કરશે ત્યારે આપણે શ્રવણ કરીશું, પણ આ પરિવારને લાખ લાખ ધન્યવાદ છે. જેટલી સેવા કીધી છે એટલી સેવા ના નથી કરી, અને સંતોએ જે પેરામણી આપે એ પેરામણી તો લઈ લેજો, પણ આ બે કીર્તન તમારા જીવનમાં કંઠસ્થ થઈ જવા જોઈએ. અસ્તુ સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. બહુ અદ્ભુત સ્વામીએ વાતો કરી કે આ પેરામણી કોઈ નથી આવતું, પદાર્થની પેરામણી અપાય છે પણ કીર્તનની પેરામણી અંજાર મંદિરેથી ઘનશ્યામ મહારાજે મોકલાવી છે યજમાન માટે, બીજા માટે ખરી બધાને માટે છે. હો આટલું કરજો, મહારાજની આજ્ઞા છે કે આ બે દરરોજ કીર્તન ગાવા, દરરોજ ગાવા. એનું કારણ એ છે કે એમાંથી આહાર શુદ્ધિ અને આત્મશુદ્ધિ માટેનું સંગશુદ્ધિ, આના માટેનું આ બે કીર્તનો મહારાજે આજ્ઞા આપી છે. જો આ શુદ્ધ હશે તો જ એનાથી ભક્તિ થઈ શકશે. વાલા ભક્તજનો, હવે આપણે થોડે પિરામણી કે જે યજમાનશ્રીએ જે દાનો કર્યા છે એની જરીક વાત કરી દઉં કે યજમાન પરિવાર તરફથી જે દાનો સોનાનું દાન અપાણું છે કે પછી ઉભરો માંડી મંદિરમાં રાધાજી દર્શન આપે છે તો એમના બંગડીના રૂપમાં સોનાનું દાન છે એની કિંમત છે 3,40,000. તેમજ નાંગલપર મંદિરના હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે તો એમના મસ્તક ઉપર સોનાનું મુગટ છે એમનું દાન છે 94,000. આલી ખાલી માત્ર વેલ્યુ બતાવી છે. હો માંડવી નાંગલપર મંદિરના રહેતા ઠાકોરજી એમના વાઘા પેટે 10,000 છે અને નાંગલપર મંદિરમાં અત્યારે પડદા છે તો એમના પેટે 15,000 છે. પછી ટોટલ મળીને 4,61,000 આ દાન થાય છે. પછી મંદિરોમાં ભેટો, ભુજ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા નરનારાયણ દેવના ચરણમાં ભેટ રૂપે અને પ્રસાદી મંદિરમાં ભેટ રૂપે 10,000 છે અને નરનાદેવના ચરણમાં 15,000 છે અને અંજાર મંદિરમાં
ઘનશ્યામ મહારાજના ચરણમાં ભેટ રૂપે 10,000 અને અત્યારે હવે ત્યાં અંજાર મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યો છે એમાં 10,000નું ભેટ અર્પણ કરે છે. ટોટલ 20,000 અંજારમાં ભેટ છે. પછી માંડવી સંસ્કાર ધામમાં 5,000 ભેટ છે અને 10,000 રૂપે છોકરાઓની રસોઈ છે. તેમજ કોડાઈ ગુરુકુલમાં 5,000 ભેટ છે અને રામપલ ગુરુકુલમાં 5,000 ભેટ છે અને છોકરાની રસોઈ ભેટે 10,000. તેમજ રાપર ગુરુકુળમાં 10 છોકરાઓ માટે રસોઈ તો 10,000 આ ભેટ છે. આ ભેટ યજમાન તરફથી છે. તેમજ નાંગલપુર મંદિરમાં કાયમી તિથિ પેટે અક્ષર નિવાસી કાનજીભાઈ મનજી પિંડોરિયા તરફથી 25 તારીખ 11મો મહિનો અને 23મી સાલ આ તિથિના કાયમી થાળ થતા રહે એના માટે 50,000ની તિથિ અર્પણ કરે છે. તેમજ નાંગલપુર મંદિરમાં કાયમી તિથિ પેટે એમના માતુશ્રી તરફથી અમરભાઈ કાનજી પિંડોરિયા તારીખ 21-12-23ના રોજ આ તિથિના થાળ ભગવાન જમે એના માટે 50,000ની ભેટ અર્પણ કરે છે. તેમજ નાંગલપુર મંદિરમાં હનુમાનજી અને ગણપતિના સ્ટીલના દરવાજા પેટે 75,000ની સેવા કરેલી છે. ટોટલ ભેટ રૂપે 2,65,000 છે, બરાબર ને? અને ટોટલ મળીને આ ટોટલ આખો કેમ ને, આ બધો વ્યવહાર છે ને, મને ઓછો ફાવે એમ ને, આ કંઈ ભૂલ ચૂક હોય તો સમજી લેજો. મળે ભક્તજનો, બહુ ધન્યવાદ આ પિંડોરિયાવારને, આ પિંડોરિયા પરિવારને કે આટલું બધું દાન કર્યું છે. તો ભગવાન સંતો તમામ ભક્તો એના ઉપર રાજી રહ્યો અને સદાય સતત પ્રભુનું ભજન કરે અને પ્રભુ પરાયણ બને. અચ્છા, ટોટલ દાન ભેટ બધું કરીને આંકડો આવ્યો છે 7,26,346. વાહ, ધન્યવાદ હો નાનભાઈ. હવે આપણે આંગણે મહેમાન આવ્યા છે એવા સંતોનું આપણે હાર તોરાથી જે પૂજન કરી લઈએ અને સંતો પ્રસાદ લાવ્યા હોય તો એ પ્રસાદ અર્પણ કરી લે. પછી આપણે સંતોને જાવું હોય તો પ્રસ્થાન કરી શકશે અને પછી આપણે યજમાન તરફથી જેને આ પિરામણી આપવાની છે તો હું નામ બોલીશ, ટૂંકું જ છે. આવો નાનભાઈ, શાંતિલાલભાઈ, હેરીભાઈ અને કાવ્યભાઈ, આવો સંતોના ગળામાં રાધીપાના રૂપમાં આવકારો આપીએ. નારણભાઈ પુષ્પની માળા લઈ કેશવજીવન સ્વામીના ગળામાં આશીર્વાદના રૂપમાં, રાજીપાના રૂપમાં માળા અર્પણ કરી રહ્યા છે અને આશીર્વાદના રૂપમાં સંતો સ્વામી તમે નાનભાઈને હાર પહેરાવો અને પ્રસાદ આપો અને પિરામણી આપી દો જે અંજાર મંદિરથી લાવ્યા છો તે. ત્યાર પછી હેરી અને કાવ્ય સંતોના ગળામાં હાર અર્પણ કરી અને આશીર્વાદ ગ્રહણ કરશે. કાવ્ય અને હેરી તમામ સંતોનું સન્માન થઈ જાય. હવે જેના નામથી આ પારાયણ થયું છે એવા કાનજીભાઈ મનજી પિંડુરિયા એમના તરફથી એના હેતુ સંતોષીઓ હોય, એના સંબંધીઓ હોય એને પિરામણી કરવા ઈચ્છે છે તો પેલી મંદિર તરફથી જે પિરામણી કોઠાર તરફથી આવી છે વૃંદાવન વિહાર મહારાજની એ અર્પણ કરી દઈએ. તો નણભાઈ
એમના માતોશ્રી છે અમરભાઈ કાનજી પિંડુરિયા, એમને ત્યાં સાંતયોગી માતાઓ ત્યાં પિરામણી અપાઈ ગઈ છે, તો અમરભાઈને એ પિરામણી અર્પણ કરી દે. કોઠારી સ્વામીનું કહેવું એ છે કે પુરુષની પહેલી પિરામણી કરી લઈને પછી બહેનોને, એટલે વિડીયો અરખું ઉતરે. તો કાનજીભાઈ તરફથી પિરામણી લેવા માટે એમના જ દીકરા નારણભાઈ, શાંતિલાલભાઈ અને એમના બંને દીકરાઓ કાવ્ય અને હેરી અહીં આવે સ્વામી પાસે અને પિરામણી સ્વીકારે. આવો નારણભાઈ. આ પિરામણી છે વૃંદાવન વિહારી મહારાજના ચરણની છે, તો કાયમ અને સ્મૃતિ રહે એના માટે આ પિરામણી અપાઈ રહે છે. ત્યાર પછી બહેનોના વિભાગમાં અમરભાઈ કાનજી પિંડુરિયા અને કાંતાબેન નારાયણ પિંડુરિયા, હિનાબેન શાંતિલાલ પિંડુરિયા અને એમની બંને ભાઈઓની દીકરીઓ ખુશી નારાયણ, આ ખુશી નારાયણ પિંડુરિયા અને સાનવી શાંતિલાલ પિંડુરિયા, આ બહેનોના વિભાગમાં સંખયોગી માતાઓ એમને પિરામણી અર્પણ કરશે. સંસ્કારધામથી સંતસર સ્વામી પિરામણી લઈ આવ્યા છે, તો સ્વામી પ્રસાદના રૂપમાં છે કે? અચ્છા નારણભાઈ, હા, સંસ્કાર ધામથી આ પિરામણી આવી છે, તો પિરામણી સ્વીકારી લો. હવે કાનજીભાઈ મનજી તરફથી જે પિરામણી અપાવવાની છે, તો એ પિરામણી હું નામ બોલું છું, તો એમના જ ભાઈઓ છે, પેલા શામજીભાઈ મનજી પિંડુરિયા, શિવજીભાઈ મનજી પિંડુરિયા, કરશનભાઈ મનજી પિંડુરિયા, કલ્યાણભાઈ મનજી પિંડુરિયા અને ભીમજીભાઈ મનજી પિંડુરિયા, આ પાંચે ભાઈઓ અહીં આવે. જલ્દી જલ્દી આવજો. હા, આ પાંચે ભાઈઓ આવીને કાનજીભાઈ તરફથી પિરામણી સ્વીકારશે. જલ્દી સ્પીડમાં કરતા આવો, ઊભા થાજો, નામ આવે એટલે ઊભા થઈ જાઓ. અચ્છા, વિડીયો એક જ છે ને? વિડીયાની રાહ જુઓ છો કે? હેલો, હા, આ વિડીયો મૂકી દેશો. આવી જાઓ પાંચે ભાઈઓ ભેગા. ત્યાર પછી કાનજીભાઈ ના કાકા અક્ષર નિવાસી પ્રેમજીભાઈ રામજી પિંડુરિયા, અક્ષર નિવાસી નારણભાઈ રામજી પિંડુરિયા, કેસરાભાઈ રામજી પિંડુરિયા, વિશ્રામભાઈ રામજી પિંડુરિયા, માવજીભાઈ રામજી પિંડુરિયા, હિરજીભાઈ માવ રામજી પિંડુરિયા અને ધનજીભાઈ રામજી પિંડુરિયા, આ કાનજીભાઈના કાકાના ભાઈઓ, એમને પણ કાનજી બાપા તરફથી પિરામણી સ્વીકારવા માટે જલ્દી જલ્દી પધારજો. નામ ન સંભળાણું તો ફરી બોલી જાઉં, હો, જલ્દી કરજો. અક્ષર નિવાસી પ્રેમજીભાઈ રામજી પિંડુરિયા, એમના દીકરા છે હસ્તે મેઘજીભાઈ રામજી પિંડુરિયા,
એ પધારશે. અને અક્ષરી નિવાસી નારાયણભાઈ રામજી પિંડોરિયા એના વતી એમના પુત્ર કુંવરજીભાઈ રામજી પિંડોરિયા, હા કુંવરજીભાઈ નારાયણ પિંડોરિયા, પછી કેસરાભાઈ રામજી પિંડોરિયા, વિશ્રામભાઈ રામજી પિંડોરિયા, માવજીભાઈ રામજી પિંડોરિયા, વિશ્રામભાઈ વીરજીભાઈ રામજી પિંડોરિયા અને ધનજીભાઈ રામજી પિંડોરિયા, આ કાનજીભાઈના કાકાના ભાઈઓ કાનજીભાઈ તરફથી પેરામણી છે. પછી એમના જમાઈ છે તો એમને પેરામણી આપી રહ્યા છે હે હરીશભાઈ શિવજી વેકરિયા, એમના જમાઈ છે. અને બીજા જમાઈ છે રાજેશ મુરજી ખેતાણી અને મનજી ખીમજી વેકરિયા અને રવજી શામજી શિયાણી. આ ચારે ભાઈઓ જલ્દી આવજો પેરામણી સ્વીકારવા. હવે નારણભાઈ અને શાંતિલાલભાઈના મામા એવા મનજી રવજી હાલાઈ, વાલજી મનજી હાલાઈ, ભરત કાનજી હાલાઈ અને ધીરુભાઈ કાનજી હાલાઈ આવી જાજો. હવે યજમાન તરફથી પેરામણી આપવામાં આવે છે, જેને એ નામ અહીં બોલું છું આપ્યા છે, ખીમજી રામજી હાલાઈ નાંગલપુર, ખીમજી બાપા, વિશ્રામ મનજી ગાજપરિયા પિયાવા, મનજી હરજી હાલાઈ માંડવીના મંડળીના પ્રમુખ નાંગલપુર, કાનજી કરશન ગાજપરિયા, અક્ષર નિવાસી મેઘજી ભાઈ વિશ્રામ કારા હસ્તે વિનોદભાઈ કારા, તેમજ શિવજીભાઈ વિશ્રામ વેકરિયા, મુરજીભાઈ કાનજી ખેતાણી, મુરજી હરજી વેકરિયા, હિરજી શામજી વેકરિયા અને કુંવરજી હરજી હિરાણી, હરજીલાલજી કેરાઈ પિયાવા, પૂજારી બાપા વાલજીભાઈ હરજી કારા, બીજા પૂજારી છે કલ્યાણભાઈ ગોપાલ વેકરિયા, ત્રીજા પૂજારી ખીમજી વેલજી છબાડિયા, ત્રણ પૂજારીઓ નાંગલપુરમાં છે તો એમને યજમાન તરફથી યજમાનશ્રીઓ પેરામણી અર્પણ કરે છે. બીજું, આ મંદિરમાં કાયમ સેવા કરનાર છે એવા ભક્તો, જે રસોઈમાં કામ આવે છે એવા ભક્તોને અહીંયા યજમાનશ્રીઓ યાદ કરે છે, રવજીભાઈ કાનજી રાબડિયા, હિરજીભાઈ લાલજી વરસાણી અને હિરજીભાઈ ખીમજી હાલાઈ અને કાનજીભાઈ લક્ષ્મણ વેકરિયા અને કરશનભાઈ પ્રેમજી પિંડુરિયા અને શિવજીભાઈ પ્રેમજી મેપાણી, આ હરિભક્તો અહીં પધારજો અને પેરામણી સ્વીકારજો. હવે સ્વામિનારાયણ મંદિર તરફથી, નાંગલપોલ સ્વામિનારાયણ મંદિર તરફથી યજમાનને પેરામણી આપવાની હતા એટલે શાંતિલાલભાઈ અને નારણભાઈ અહીં પધારજો. પહેલાં આવે છે નારણભાઈ કાનજી પિંડુરિયા, આ મંદિર તરફથી પેરામણી છે નાંગલપુર, તેમજ શાંતિલાલ કાનજી પિંડુરિયા, હરેશ શિવજી વેકરિયા, કાવ્ય શાંતિ પિંડુરિયા અને હેરી નારાયણ પિંડુરિયા, આ યજમાન પરિવારોને નાંગલપુર મંદિર તરફથી પેરામણી કરાય છે. આવો મંદિરના પ્રમુખ હોય સાથે ભેગા રહે અને મંદિર તરફથી પેરામણી, તમે ભેગા રહો. હા આવો હેરી કાવ્ય આવી જાઓ. આ બધી પેરામણીનો કાર્ય પૂરું થાય છે તો હવે યજમાનશ્રીઓને એના સંબંધીઓને જે પેરામણી આપવાની હોય, જેને આપવાની ઈચ્છા હોય એ યજમાનોને પોતે નવાજી લે અને અર્પણ કરી દો. જેને જેને પેરામણી કરવાની હોતા એ યજમાનોને નવાજી લ્યો. આપણો આ પ્રસંગ એટલો અદ્ભુત બન્યો છે ભક્તજનો અને સારો
અને યજમાનશ્રીઓનો ભાવ અતિ ઉત્તમ અને આયોજન એટલું સરસ થયું છે અને અતિ આનંદ થયો છે આ કાર્યમાં. સંતોને અમને પણ આનંદ થયો છે બહુ આ કાર્યમાં અને આ કથામાં, કારણ કે યજમાનનો સાચો ભાવ હોય ને ત્યાં આનંદ જ હોય. ખાલી માત્ર રૂપિયા વાપરવાનો હોય ને ત્યાં એટલું ન હોય, સાથે પ્રેમ અને આનંદ સાચો ભાવ હોય ત્યાં સાચું જ હોય. હા, તો હવે આપણે અંતમાં ઉત્તર પૂજન કર્યા પહેલાં માંડવી મંદિરના મહંત સદગુરુ સ્વામી લક્ષ્મીપ્રસાદ સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીશું. આશીર્વાદ આપે એટલે આપણે હવે કાર્ય પૂરું કરીએ. સ્વામીના ચરણમાં પ્રાર્થના. સ્વામી પધારો. યજમાન તરફથી સાંખ્યયોગી પુષીબાઈને પેરામણીના રૂપમાં 5000 ભેટ અર્પણ કરે છે. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, બ્રહ્મનિષ્ઠ પૂજનીય વંદનીય સંતો, તપસ્વીની સાંખ્યયોગી બહેનો, અખંડ ભગવાનનું ભજન કરનારા સર્વે હરિભક્તો અને કર્મયોગી બહેનો, યવાલા ભક્તજનો, ઘણું બધું કહેવાઈ ગયું, ઘણી બધી ભરામણ થઈ ગઈ, ઘણી બધી વાતો થઈ કે આ બંને ભાઈઓ નારણભાઈ અને શાંતિલાલભાઈ એમના માતોશ્રી એના દીકરાઓ સાથે મળીને જે આ કથાનું આયોજન કર્યું ને, તેથી પહેલાં અમારી પાસે મંદિરમાં આવ્યા અને સંતોને વાત કરી કે સ્વામી અમારા બાપુજી ભગવાનના ધામમાં ગયા, એમની પાછળ અમને કથા કરવી છે, પણ કથા નાંગલ પર મંદિરમાં કરવી છે. અને સંતોએ કહ્યું કે જો હમણે તો કથા ઘણી બધી અહીંયા લખેલી છે, જો આજે અહીંયા કથા પૂર્ણ હોતી થઈ ને કોડાઈમાં કથા ચાલુ હોય, કોડાઈમાં કથા પૂરી થશે પછી વાડી વિસ્તારમાં કથા છે, વાડી વિસ્તારમાં કથા પૂરી થશે પછી મંદિરમાં કથા છે, કથાની લાઈન લાગી અને હમણે લગ્નની લાઈન લાગી હતી. ખબર ને તમને, રોજ વરરાજ આવે, રોજ અમને એને હાર પહેરાવવો પડે. એટલું ઠીક થયું કે સંતોને કંઈ ધ્યાનમાં જવું પડતું નથી, એટલું સારું. સમજા, એક ફેરી ગયા હતા દાદા ખાચરને પહેણાવવા લગ્નમાં. ખબર ને સ્વામી, હમણે રાધાજીના લગ્નની વાત કરી કેટલી માથાકૂટ હતી. સમજા, ઉપાધિ એને લગ્નમાં નથી, જો પછી હરખું આવે કે ના આવે, પણ કાનોડો જે લગ્ન કર્યા તે રાધાજી બાજુમાં જ બેઠા જુઓ તમે. સમજા, ગમે ત્યાં જાઓ લગ્ન એવા થવા જોઈએ, તૂટવા ન જોઈએ, ફિટ થવા જોઈએ. પણ આ બંને ભાઈઓએ કે સ્વામી અમને કથા કરવી, પણ અમને કોઈ વાતની ખ્યાલ નથી, કેમ થશે, શું થશે, બિચારા મૂંઝાતા હતા. સમજા, કે અમારા બાપુજી ધામમાં ગયા, પણ હવે અમે બે ભાઈ, એક ઓસ્ટ્રેલિયામાં રહે અને એક નૈરુબીમાં રહે, પછી કે સ્વામી અમે સંતો માથે છોડી દઈ ને શાંખજોગી બહેનો માથે છોડી દીધું, શાંખજોગી ભાઈઓને વારાપતિ બોલાવે, રોજ જુદા જુદા ગામથી શાંખજોગી બહેનો આવે ને સંતો માથે છોડી દીધું, રોજ સંતો જુદા જુદા બોલાવવાનું નક્કી કર્યું, એક દી અંજાથી આવે, એક દી પ્રસાદી મંદિરમાંથી આવે, નવા નૂતન મંદિરમાંથી આવે, ગુરુકુળમાંથી આવે, આવું બધું આયોજન ગોઠવેલું અને સરસ મજાની એમની કથા થઈ ગઈ. બે ભાઈઓ ખૂબ રાજી થયા. એના બાપુજીની પાછળ કથા હતી કે સ્વામી અમને થોડાક પૈસા વાપરવા, અમે કીધું જો સંતોને બોલાવશો
સંજોગી ભાઈને બોલાવશો તો ખર્ચો થશે, ખર્ચા ભેગો વાંધો નથી, પણ આ બે દીકરા ભગા મૂળા જેવા છે. બે ભાઈમાં સમ સારો હોય, માતામાં સમ સારો હોય, એ ઘણી જગ્યાએ બાપા ધામમાં જાય ને પછી ડખા થઈ પડે, ડખા પૈસા સારું ઝઘડા થાય, મને આટલા જોશે ને આટલા જોશે. પણ આ બે ભાઈનો સંપ જોઈને અમને ખૂબ આનંદ થયો, ખૂબ અમે રાજી થયા. એની માએ રાજી એ ભગા મૂળા જેવા બે દીકરા છે. ઘણી જગ્યાએ કળાકૂટને માથાકૂટ હોય, બાપ ધામમાં જાય પછી પૈસા સારું વઢે, ઝઘડા કરે. તો આ ભાઈ બે બહુ સરસ આયોજન કર્યું અને નાંગલપણના હરિભક્તો એનું આયોજન સંભાળી લીધું. અને માંડવીમાં તો જુઓ ને તમે, દાડે દાડે દિવાળી છે, હવાના પોરમાં ધનુષ માસની ધૂમ થાય તો ક્યાં માણસો માય નહીં, ત્યાં એટલા માણસો. નાંગલપર કથામાં એટલા માણસો, કોળાઈ કથા હાલે ત્યાં માણસો, લગ્નમાં જાઓ તો એટલા માણસો, ખૂટે જ નહીં. અહીં હરિભક્તો ઘણા થી હતા, ઠીક છે, સાંગજો કે ભાઈ ઘણા, એટલે અડધા ત્યાં અને અડધા અહીંયા. અમે સાધુ ઓછા અહીં, તો બીજા સાધુ આવી જ્યારે અહીંયા કરે સમજા, એટલે આ કામ સારામાં સારું કામ થઈ ગયું. અને બંને ભાઈઓ ખૂબ રાજી થયા છે અને યથાશક્તિ પ્રમાણે અમને દાન કર્યું. આને કથા કહેવાય. ઘણી વખત કથા કરી હોય ને ઘણા માણસો પછી પોતાના હાથમાં રાખે બધું દોરી, આ તો હોપી દીધું, ભાઈઓને હોપી દીધું, સાધુને હોપી દીધું, નાંગલપણના હરિભક્તોને હોપી દીધું, હવે તમે સંભાળજો. એનું કામ શોભી ગયું, સંતો ખૂબ રાજી થયા. બધાએ પોતપોતાને જો માંડવીવાળા પ્રસાદી લઈ આવ્યા, પ્રસાદી મંદિરવાળા લઈ આવ્યા, ભુજ મંદિરથી પ્રસાદી આવી, માંડવી મંદિર વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજની પ્રસાદી અમને મળી, બધા આશીર્વાદ મળ્યા. બાપુજીની કથા થઈ ગઈ, હવે એની મમ્મીની કથા કીધી કરે, હવે એ જોવાનું છે સમજા. એ કરશે ને બિચારા, તો કરવી જ પડે ને સમજા. બહુ સારું, જો ઘણા આમાં અમારા વાણિયા લોકો છે ને, વાણિયા એટલે ભચાવ બાજુના વાણિયા, જીવતે જગત્યું કરે જીવતે, એ પછી મરી ગયા પછી કાંઈ નહીં, એ કે ધામમાં ગયા પછી કાંઈ નહીં, જીવતે જગત્યું આવી, એકબીજાને મળે, એકબીજાને પાઘડી બંધાવે, એકબીજાને દાન પૂન કરે, અને આવી સરસ મજાની કથાઓ થાય. અને બધાને સંગીતમાં ખબર, જો નાકોડાઈવાળા આવ્યા હતા સંતોની પાસે, સ્વામી નાંગલપુરની કથા જોઈને એને મજા આવી ગઈ, મજા કે સ્વામી અમારી કથા અમને સંગીતમાં કરી, હવે સંગીતવાળા કાઢવા ક્યાંથી, બધા ખપે ને સંગીતવાળા, બોલનારા ખપે, વગાડનારા ખપે, ગાનારા ખપે. તે પછી અહીંયા કથા સંગીતમાં થઈ ગઈ. એ મૂજાતા હતા, નળભાઈને કીધું કે સ્વામી અમારી કથા તમે સંગીતમાં કરજો. પછી સ્વામી સજીનંદ સ્વામી ગોઠવી દીધું અને કથા સરસ મજાની થઈ ગઈ. લો હવે બીજું કાંઈ છે નહીં કહેવાનું, બધું કહેવાઈ ગયું. સંતો ખૂબ રાજી થયા, સાંખ્યજોગી બહેનો ખૂબ રાજી થયા. ઘણા બધા સંતો આ કથામાં આવ્યા, ઘણા બધા સાંખ્યજોગી બહેનો ગમ ગમથી આવ્યા અને બધા એને આશીર્વાદ આપ્યા. હજી આપણે આશીર્વાદ આપી ને આવીને આવી કથા જેથી એની ઈચ્છા થાય, એને મમ્મીને, દીકરાઓને, દીકરાઓના ઘરેથી, તેથી વળી પછી આપણે લાભ આપશે સમજા. બહુ સારું કર્યું, દાન પૂન કર્યું. ઘણા ઘણા પાસે પૈસા હોય પણ આરા મરી ગયા ત્યાં સુધી એક પૈસો ન વાપરે, મક્ખી ચોસ જેવા હોય ને એ પછી ન વાપરે. જો કે તમે તો બધા સભામાં વાપરો જ છો, રાજો ને સવારે કેટલા ધૂનના નામ બોલાય, હે ધૂનું થાય, થાળ થાય, રસોઈ થાય, પાણી બધું થાય છે. ધન્યવાદ છે ગ્રસ્થાશ્રમને, હરિભક્તોને, કે લાખો અને કરોડો રૂપિયાના દાન કરો. દાન કરવું સહેલું નથી, મરવું અને દેવું હરખું હે, પણ તમે દો છો, દેજો, જેટલું વધારે વાપરશો એટલું ભગવાન તમને વધારે આપવાના છે, આપશે અને આપશે અને આપ્યું છે. આગળના દિવસો તો તમે જુઓ કેવા સંતોને દુઃખ હતા, કેવા હરિભક્તોને દુઃખ હતા, કેવા સાંખ્યજોગી બહેનોને દુઃખ હતા, હે દુઃખ બધા હાલે ગયો અને આવું સુખ મળ્યું. હવે એક છેલ્લી વાત કહું કે ભગવાનનું ભજન કરજો. તમે કે અમે સાધુ થઈ ગયા પછી જો મહારાજની આજ્ઞા ન પડે તો સાધુને દુઃખ આવે. ગ્રસ્ત છે તમને બધાને મહારાજે સુખી કર્યા, એ હવાના પોલમાં ધૂનમાં આવે ને, ધૂનમાં માંડવી મંદિરમાં આખો ચોક ગાડીથી ભરાય, ગાડીથી એટલી બધી ગાડીઓ હરિભક્તને ભગવાને આપ્યું હોય. એટલે જૂના મંદિરમાં હતા અમે, કોકની સાયકલ આવે તો જોવા જાય, સાયકલ આવે તોય, અને હવે તો ભગવાને લીલા લહેર કરાવી, ગાડી 15 લાખની, 20 લાખની, 10 લાખની, 25 લાખની ગાડીઓ આવે રહી હવે, હા કોઈ જોવા ન જાય. પણ આવું ભગવાને સુખ આપ્યું હોય તો ભજન કરવું, તમને અમને ભજન કરજો. ને ભગવાને એવી કળ ચડાવી દીધી કે એને કાંઈ કરવું પડતું જ નથી, ઓટોમેટિક. આ જો જોત જોતામાં હું પહેલે એક ફેરે લનન ગયો, લનન પહેલો વહેલો લનન ગયો ને,
તે મારી દાઢી ઉગી નથી, કારી દાઢી હતી, સમજ્યા? મને એક જણો ઊભો થઈને કે પ્લીઝ ઊભા રહો, બીજી વખત ગયો તે. મને કે સ્વામી પહેલે આવ્યા તે કારી દાઢી હતી ને હવે ધોરી કેમ થઈ ગઈ? મેં કીધું ઊભો તો રે, તારી ધોરી થઈ ગયા હવે. આ એવું હોય, સમજ્યા? ખબર ન પડે કંઈ કંઈ ભગવાને એવી કળ ચડાવીએ. સવારે પૂજા કરી રોજ હારી સામે જોઈ તો હારી ક્યાંથી ધોરા દાઢી આવી જાય કંઈ ખબર નથી પડતી, સમજ્યા? એટલે એક દી છેડો આવવાનો તમારો ને અમારો. એટલે ભગવાનનું ભજન કરવાનો ખટકો રાખો. તમારે અમારે ખટકો ભજન થશે તો ભગવાનનું ધામ મળશે. વાતો આપણે બધા કરી રહ્યા કે ધામમાં જવું હોય ધામમાં જવું હોય, પણ એ ધામ પછી મળશે આપણે. અમને રાતને દી આપણે ભગવાનનું ભજન કરી રહ્યા, ભગવાન તેડવા આવવાના અને તેડી આવશે અને ધામમાં લઈ આવશે. બસ વધારે મારે કહેવું નથી, મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન. સ્વામીનો આગ્રહ છે ભજન કરવાનો જ, અને ભજન કરશું તો જ ભગવાનનું ધામ મળવાનું છે એમ કીધું સ્વામી. જો ધામ જોતું હોય તો ભજન કરવું પડશે. બીજું, યજમાન તરફથી જેને આ ભૂમિનું દાન આપ્યું છે અને જે ભૂમિ ઉપર આ મંદિર આપણા દર્શન આપે છે, ઠાકોરજી દર્શન આપે છે, એ યજમાન એ પ્રેમજીભાઈ નારણભાઈને યાદ કરે છે, તો પ્રેમજીભાઈ અહીં હાજર હોય તો સ્વામી પાસે વધારે અને યજમાન તરફથી પીરામણી સ્વીકારે. તેમજ કથાની શરૂઆત થઈ એમાં દેવતાઓનું આહવાન કર્યું એવા અને પૂજન કરાવડાવે એવા આનંદ મહારાજ યજમાન તરફથી પીરામણી સ્વીકારશે, એ પણ સંતો પાસે પધારશે. હા, બીજું, આ 5 દિવસનું આપણું કાર્ય સફળ થઈ જવા રહ્યું છે તો છેલ્લે સંતોને ધોતિયા આપવાના હોતા, જેને જેને આપવાનું હોય ને એ જોડી ફેરવી મૂકો, એટલે ધોતિયાની સેવા સંતોની આવી ગઈ. હવે મહારાજ જે દેવતાઓનું આપણે સ્થાપન કર્યું છે, મહારાજને બેસાડ્યા છે, તો એનું ઉત્તર પૂજન આપણે કરીશું. નારણભાઈ, શાંતિલાલભાઈ, હેરી અને કાવ્ય પધારો અને ઉત્તર પૂજન દેવોનું કરી લઈએ. હરિ ઓમ. મારે તમે મંત્ર બોલશો કે હું બોલું? તમે ચાલુ કરો ત્યાં સુધી. નારણભાઈ આવજો. આ શું શાંતિલાલભાઈ? કર્મ અહમ કરે જન્મ કીધો. હાથમાં ફૂલને ચોખા લેશું, ભગવાનનું ઉત્તર પૂજન કરી જઈએ. ઓમ નમો ગણેભ્યો ગણપતિ વિશ્વો નમો નમો વ્રાતેભ્યો વ્રાતપતિ વિશ્વો નમો નમો કૃષ્ણેભ્યો કૃષ્ણપતિ વિશ્વો નમો નમઃ વિરૂપેભ્યો વિશ્વ સ્વરૂપે વિશ્વો નમો નમઃ. શાંતાકારં ભુજંગશયનં પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાંતં કમલનયનં યોગિવૃદ્ધિયાનગમ્યં વંદે વિષ્ણું ભવભૈરવ સર્વલોકૈકનાથમં પુરુષ્વ અવૈતસ્દેવતાભ્યો નમો નમઃ. ઉત્તરપૂજનાન્તે ગંધાક્ષતપુષ્પૈઃ અપિ દ્યો શંભુજ્યાઃ. અપિ દ્યો ફૂલને ચોખા. હાથમાં ચોખા લેશું, ભગવાનને પ્રાર્થના કરશું કે હે ભગવાન, તમારું આહવાન કર્યું, અર્ચન કર્યું, ભાવ ભક્તિ શક્તિથી હે પ્રભુ તમારી પૂજા કરી, અને આમાં કાંઈ પણ આ કાર્યમાં કાંઈ પણ ભૂલચૂક થઈ ગયો હોય, દોષપરાધ થઈ ગયો તો હે પ્રભુ અમને ક્ષમા કરજો અને તમે અમારા ઉપર રાજી રહેજો, અમારા પિતૃઓ ઉપર રાજી રહેજો એવી તમને પ્રાર્થના કરીએ છીએ. ભગવાનને કહીએ, ઓમ આવાહન વન જાનામિ ન જાનામિ તવાર્જનમ ભૂજામ થૈવન જાનામિ સમસ્વ પરમેશ્વર મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિતો મયા દેવ પરિપૂર્ણ તદસ્તમે ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમે પજાગતા સુક્ષ્મ પતિઃ પુણ્યોહમ તવ દર્શના ધન્યોહમ તવ પૂજનાર્થ. ચોખા છાટીએ ભગવાનને કહીએ, ભગવાન તમે તમારા મંદિરમાં બિરાજમાન થાવ. સ્વસ્તાનામ ગચ્છ દેવે સ્વપૂજા માધાય મામ કિમિષ્ટગામમ પ્રસિદ્ધ્યર્થમ શુભે પુનરાગમનાય ચ. બોલીએ ગજાનન ગણપતિ મહારાજની જય. વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય. બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઉભા થઈ જશો સ્ટેજ ઉપર, યજમાનો આવી જશો. હા, નીચે જ રહ્યો પછી.
હવે આપણે જે સોનાનું દાન કર્યું છે તો આપણું એક વ્યવહારિક કાર્ય કે વૃંદાવન વિહારી મહારાજના અત્યારે મહંત તરીકે બેઠા છે સદગુરુ સ્વામી લક્ષ્મીપ્રસાદ સ્વામી, તો એના હસ્તકે તમે આ સોનાનું દાન અર્પણ કરો માતાજીનું જે આપવાનું છે એ, અને અહીંયાના હરિકૃષ્ણ મહારાજ જે મુગટ અર્પણ કરવાનું છે. સ્વામી ઊભા થાઓ. હા, હેલો. હરિ વૃંદાવન હરિ કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની, કોઈ બોલતું નથી આ, સ્વામિનારાયણ ભગવાનની જય. હા, કોક દાન દે ને કોક લે તો કંઈક તો વચમાં આપણે કંઈ વધાવીએ. જય હો. વાહ. હા, હવે નાંગલપુરમાં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજના મસ્તક ઉપર જે મુગટ અર્પણ કરવાનો છે તો ઠાકોરજી, આ ઠાકોરજી જ લઈ જાઓ સ્વામી, ઠાકોરજી મસ્તક ઉપર પહેરાવો. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. જોશથી. હા હા, બસ હવે યજમાનશ્રીઓને આહુત કરી સ્ટેજમાંથી ભાગવત શાસ્ત્રનું પૂજન કરે, તેમજ વ્યાસ રૂપે બેઠેલા સંત ડૉક્ટર સ્વામી આ ધોતિયું અર્પણ કરી અને વ્યાસજીની પૂજા કરે, હાર પહેરાવે. ચાર ચાર ભાઈઓ એ પ્રમાણે કરજો. હરિ ઓ મા સહસ્ર શિર ઘા પુરુ ઘા સહસ્રાક્ષ સહસ્ર પાત શભો મેઘમ સર્વ દસ્વાત્ર તિષ્ઠ જશાંગુલમ પુરુખ એ વેદ ઘું સર્વંજત ભૂતં જચ્ચ ભાવ્યમ ઉતામ્રત વશ્યેષાન્નો યદન્નેન સ્થિરોહતિ એતાવાનુષ્ય મહિમાતો જાયંશ્ચ પૂરુહ પાદોષ્ય વિજ્વા ભૂતાનિ ત્રિપાદશ્યા મૃદં દેવે ત્રિપાદુર્ધ્વ ઉદયત પૂરુહ પાદોષેહ ભવદ ભુનઃ તતો વિગ્વમ ભૂમિમતો પુરાત નીચે આવી જાઓ. આરતી ભગવાનની કૃષ્ણ. સારું, એ પરિવાર પિંડોરિયા પરિવાર અહીં આરતીમાં જોડાશે. કાનજીભાઈના ભાઈ એવા તમામ ભાઈઓ, એમના કાકાઓ, સારો એ પરિવાર આજે સાથે મળી અને અંતિમ આ કાર્યની પૂર્ણાહુતિ માટે સંતોની સાથે આરતીમાં જોડાશે. આરતીના શબ્દો સારું વચમાં જરીક જગ્યા આપજો, આમ જગ્યા કરી રાખો. હરિ ઓ જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સજાનંદ દયાળુ, સજાનંદ દયાળુ પડવંત બહુ નામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારાંદુ કર જોડી, પ્રભુ અંદુ કર જોડી. ચરણે શીશ ધરાતી, ચરણે શીશ ધરાતી. ઉગના ક્યા તોડી નારાયણ નર ભ્રાતા, તિજ ગુણ તનુ ધારી પ્રભુ, તિજ ગુણ તનુ ધારી.
માર પતિતાયો ધાર્યા માર પતિતાયો ધાર્યા ગણિત નર નારી નિત્ય નિત્ય નાઓ દમને કરતાય પ્રભુ કરતાય વિનાશી અણઝટ તીરથ ચરણે અણઝટ તીરથ ચરણે ગોપી ગયા કાંસે પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે ગાઢ કરમથી છૂટી ગાઢ કરમથી છૂટી જય દર્શ આય દર કરુણાનિધિ કરુણા કરુણા બહુ કી મુક્તાનંદ ગય મુક્તિ મુક્તાનંદ ગય મુક્તિ રમ કરે ઓમ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સજાનંદ દયાળુ સજાનંદ દયાળુ તાનિ સર્વાણિ નશ્યંતુ પ્રદક્ષિણાં પદે પદે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ બલદેવ ભૈયા નૃત કરૈયા જગનૈયા વીચર બલિજાત મૈયા નૃત કરૈયા કહત થૈયા ભરી પારી જય રમણ રાધા મિત્ર બાદા હરણ બાદા શ્રી હરિ જિને હરણ બાદા શ્રી હરે Oh
ગડસે પાલી ઉમરસે જજમે ચરસે મનની ગંભીર સગર સે રસ બરસે મિલે યુગર સે પરવાના જીત જે તુસી આના ફિર નહીં આના જુગ મે આકર મર જનર ભાઈ જુગ મે આકર મર જનર ભાઈ જુગ મે આકર મર જનર ભાઈ જુગ મે આકર મર જના સજાન વે સ્વામી મહારાજ ની અને શ્યામ મહારાજ સ્વામી નારાયણ ભગવાન જય નારાયણ દેવ રાધા કૃષ્ણ દેવ વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજ વિઘ્ન વિનાયક દેવ અષ્ટભંજન દેવ નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ કૃષ્ણ કનૈયાલા